बहाना आकर्षणों थी मुक्त थई। મનને રિલેક્સ કરીને બેસી જઈએ। રિલેક્સ મ્યુઝિકનો અવાજ, મન અને શરીરની ગતિને ધીમી કરી રહ્યું છું। આ સમયે મેં પોતાની જાતને વસ્તુ, કાર્યવિધિ, વ્યક્તિ બધાથી મુક્ત કરી દીધી છે। જીવનમાં પગલું લેતા શીખી કે હવે મારે મારી માટે જીવવું છે, મારા આત્મિક જગત માટે આંખો જે આજ સુધી બહાર જોતી હતી એ જ આંખો હવે અંદર જુએ છે। આંતરિક જગતની યાત્રામાં હું પોતાની જાતને એક રસ્તા ઉપર જોઉં છું। ખૂબ લાંબો રસ્તો છે, બંને બાજુ વૃક્ષોની હારમાળા,
આખા રસ્તા પર વૃક્ષોના પરછાયાનો છાયડો ઠંડો શીતળ પવન શરીરથી અળગા સફેદ વસ્ત્ર હલકા ચહેરાને સ્પર્શતો એ ઠંડો પવન ને આ રસ્તા પર હું ચાલી પડી હું માત્ર મારી સાથે આ મારી યાત્રા છે મારા જીવનની યાત્રા હું ચાલતી ગઈ ચાલતી ગઈ વિચારોના વાદળા આવતા ગયા પસાર થતા ગયા મને અડક્યા વગર મને કશું જ અડકતું નથી કોઈ મને ટચ કરી શકતું નથી હું જ આત્માની ખુમારીમાં પોતાની શક્તિનો અહેસાસ કરતી બસ ચાલ્યા જ કરું છું રસ્તા ઉપર આગળ જતી ગઈ જતી ગઈ વૃક્ષોની હારમાળા અંત આવ્યો અને સફેદ પ્રકાશની આસમાની દુનિયાની સીડીઓ દેખાવા લાગી અને હું આ વાદળોની દુનિયામાં પણ આગળ ચાલતી ગઈ ચાલતી ગઈ સીડીઓ મને ઉપરની તરફ લઈ જાય છે
ऊपर चढ़ता चढ़ता सीढ़ीना अंतिम पगले मने खूब मोटू मैदान देखाय छे। આ મેદાનની વચ્ચે પાંચ સફેદ ઘોડા સાથેનો સોનાનો રથ છે। સફેદ પ્રકાશિત પોશાક વાળી બ્રહ્મા બાબાની છબી મને ઇશારો કરીને બોલાવે છે। હું રથની નજીક આવી બાબાએ મારો હાથ પકડ્યો। સુંદર હીરાથી સુશોભિત રથમાં મને બેસાડી અને પોતે સારથી બની રથને આગળ ચલાવવા લાગ્યા। આ દુનિયા કેટલી સુંદર છે, ત્યાં સુંદર વસ્ત્રધારી પરીઓ ફરતી દેખાય છે। ઉડતી નાચતી ગાતી આનંદનો પ્રદેશ કેટલી સુંદર દુનિયા છે। થોડા સમયમાં રથ ઉભો રહી ગયો। અને મારી સામે સફેદ વસ્ત્રધારી ઘણી બધી આત્માઓ
ક્લાસરૂમમાં બેઠી હોય એવી રીતે ભણતી દેખાય. બાબાએ મને હાથ પકડી રથમાંથી ઉતારી અને કહ્યું, આ છે તારી મંઝિલ, અહીંયા તને ભણાવવામાં આવશે. સુખમય જીવનના પાઠ, આ પાઠ પઢાઈને એકવીસ જન્મ સુધી તારે સ્કૂલમાં નહીં જવું પડે. કોઈ શાળામાં કંઈ શીખવાની જરૂર નહીં પડે. પછી રથ અદૃશ્ય થઈ ગયો. અને આ હું અસંખ્ય આત્માઓની ભીડની વચ્ચે હું પણ બેસી ગઈ સાંભળવા. મારી સામે સફેદ પ્રકાશની કાયામાં બ્રહ્મા બાબા બેઠા છે. અને ઉપરથી એક ચમકતો તારો આવીને એમના કપાળની વચ્ચે ચમકવા લાગ્યો. હું આ તારાને જોતી રહી ગઈ. સંભવામી સંગમ યુગે.
ફરી પાછો રથ આવી ગયો. મારા પાછા જવાનો સમય આવી ગયો. આ અદ્ભુત દ્રશ્યને પોતાના મન પર અંકિત કરીને હું ફરી પાછી મારા દૈહિક સ્મૃતિમાં ભ્રુકુટીના મધ્યમાં અવતરિત થાઉં છું. ઓમ શાંતિ. હવે આપણને પોતાને અંદરથી રિયલાઇઝ થાય છે કે સુંદર સ્મૃતિ પોતાના મનમાં એની છબી બનાવવી એટલી પણ આપણામાં ક્ષમતા હવે રહી નથી કે આપણે મનની અંદર કોઈ સુંદર ચિત્ર બનાવી શકીએ. સાચું 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 સમજતા સમજતા સુંદર 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 સમજવાનું ક્યારે ખોઈ બેઠા ખબર જ નહીં પડી. રાઈટ? રિયાલિટીમાં જીવતા જીવતા સુંદરતામાં જીવવાનું, શ્રેષ્ઠતામાં જીવવાનું, પવિત્રતામાં જીવવાનું, હલકું જીવવાનું, જેવા છે એવા જીવવાનું ક્યારે ખોઈ બેઠા ખબર જ નહીં પડી. હવે ખબર પડે છે શું શું ખોયું છે? કઈ કેટલું ખોવાઈ ગયું ખબર પડે છે? પ્રેક્ટિકલ લાઈફને જીવતા જીવતા, પ્રેક્ટિકલ લાઈફને જીવતા જીવતા ક્યારે કડવા કારેલા બની ગયા ખબર જ નહીં પડી. આપણે પોતાની સાથે જ મીઠી વાત નથી કરી શકતા, આ તો હદ થઈ ગઈ ને, હદ થઈ ગઈ ને. પોતાના મનની અંદર એક સુંદર ચિત્ર ન બનાવી શકીએ, હદ નથી આ? તમને નથી લાગતું ધીસ ઇઝ અ મેટર ઓફ કન્સર્ન ફોર અવર સેલ્ફ? એક સુંદર ચિત્ર ન બનાવી શકે મન, એમાં પણ પાછું આપણે મનને એમ કહીએ આ તો બધું ખોટું છે. હા, આજે તમને સામે ચિત્ર દેખાતું હતું એ સુંદર છે ને, હતું ને? ભલે યુદ્ધના મેદાનમાં ઉભેલા સુંદર દેખાતા હતા ને. તો પછી કેટલા ડિસિપ્લિનમાં ઉભા હતા, કેટલા પોતાની ખુમારીમાં ઉભા હતા, કેટલા સુંદરતાથી ઉભા હતા. તો લડવા માટે પણ કઈ આમ વાળ આમ વિખેરેલા હોવા જોઈએ ને આમ હોરિબલ દેખાવા જોઈએ? ઇટ્સ નોટ નેસેસરી, રાઈટ? આપણે અંદર આખો દિવસ પોતાની સાથે લડતા નથી. આવું કરવું જોઈએ, આવું નહીં કરવું જોઈએ, તું આવું કરે છે, તું તેવું કરે છે, તું તેવું. પોતાની સાથે લડશે ને બીજા સાથે લડશે આખો દિવસ. એક વ્યક્તિને પકડશું આપણે અને એની અંદરથી ધુલાઈ જ કરશું. તે મારી સાથે આવું કર્યું, મારી જિંદગી ખરાબ કરી નાખી, તું તો આવો થયા ને ફાણલાણું છે ને ઢેકણું છે ને, યુ નો. એકને પકડશે ને ધુલાઈ કરશે,
એનું પછી એટલે બીજાને લાવશે ને પછી ત્રીજા લાવશે, એટલે આપણે બસ પકડશું અને કાં તો પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરશું કે હું સારી હું સારી હું સારી હું સારી હું સારી, અને તું તું આવો તું આવો તું આવો તું આવો, રાઈટ? તો આ બધામાંથી બહાર નીકળે ત્યારે સુંદર ચિત્ર બનાવીએ ને ભાઈ, હું અને તું માંથી બહાર નીકળીએ તો સુંદર ચિત્ર બને ને. હવે કોણ શીખવાડશે? કોણ નવરું બેઠું છે? તમારા રિલેટિવ્સમાં, તમારા સગા સંબંધીમાં કોઈને ટાઈમ છે તમારી સાથે બેસીને સુંદર ચિત્ર કેવી રીતે બનાવાય મનની અંદર શીખવાડવા માટે? ના, વૈશાલી બેન પાસે બહુ ટાઈમ છે. એબ્સોલ્યુટલી ટાઈમ બનાવે છે, અમારા માટે ટાઈમ બનાવે છે વૈશાલી બેન, કાઢે છે. હા, વૈશાલી બેન પાસે ટાઈમ છે તમને નવરા બેઠા બેઠા ચિત્ર બનાવતા શીખવાડે, રાઈટ? અમને બહુ ટાઈમ છે, રાઈટ? તો એ ટાઈમ સાચી કહો ને, દુનિયામાં કોઈની પાસે નથી. આજે આપણી આત્માની માટેનું સુંદર ચિત્ર બનાવવાનું, એની સુંદરતાથી એને નિખારવાનું કામ કોણ કરે છે, રાઈટ? આજે આજનો ટોપિક શું છે એ પૂછવા વાળા જે છે એ હું જાણી શકું એમનું નામ? કારણ કે આઈફોન આવ્યું છે. ચંદ્રા. ઓ, તમે તમે પૂછો. હા, બાલ્ટીમોર થી ચંદ્રા. હા, ઓકે, રાઈટ. તો આજનો ટોપિક જે છે ને એ છે કે શું મારે સુંદર બનવું છે. ફર્સ્ટ ક્વેશ્ચન, તમારામાંથી જે નવા છે પહેલી વાર કોર્સ કરે છે, મને તમારો યા તો તમે ચેટમાં લખો જો તમારો ચહેરો હું નથી જોઈ શકતી તો, અને કાં તો જો તમારો ચહેરો જોઈ શકતી હોય તો તમે તમારું મને કન્સેન્ટ યસ કે નો આપો, કારણ કે તો જ વાત કરવામાં અર્થ છે ને, રાઈટ? યસ કે યસ તમને ઇન્ટરેસ્ટ છે પોતાની જાતને સુંદર બનાવવામાં, યસ યા રાઈટ? યસ બ્યુટી પાર્લરમાં જવામાં યસ ઇન્ટરેસ્ટ, બ્યુટી પાર્લરમાં જવામાં ઇન્ટરેસ્ટ છે? અરીસામાં ઉઠીને જોઈએ ના, ત્યારે ઓહો વાવ, જે તમે કહ્યું એ યાદ છે. આત્માનો બ્યુટી પાર્લરમાં રાઈટ? માઇન્ડ મસાજ કરાવવામાં ઇન્ટરેસ્ટ છે, યસ યા રાઈટ? મગજમાં પછી થોડી ચંપી થાય તો થોડું વાગે ખરું. હા, કઈ પછી વાંધો વાંધો નહીં ને પછી. હા, પછી રાઈટ, નેસેસરી છે. નેસેસરી છે. તો ગયા વખતે જે આપણે વિચાર ગયા વખતે જે જ્યાં આપણે રોકાઈ ગયા હતા, યુદ્ધના મેદાનમાં રોકાઈ ગયેલા, રાઈટ? ગઈકાલે તમારામાંથી ઘણા હતા જે ઓલી સત્યનારાયણની કથામાં હતા, રાઈટ? કેટલું ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ હતું, રાઈટ? જિંદગીમાં સાંભળી હતી સત્યનારાયણની કથા આવી હતી? ઇટ વોઝ સો ફેન્ટાસ્ટિક, રાઈટ? એવરીથિંગ હેઝ અ મીનિંગ, સો ધેટ્સ ધ લાઈફ. જ્યારે જીવનના આપણી સાથે થયેલા દરેક કે થતા કે થઈ ગયેલા દરેક સંદર્ભને આપણે યથાર્થ રીતિથી બોક્સને બરાબર બેસાડશું તો એ જિક્સો પઝલ જે છે એ રિઝોલ્વ થઈ જશે. અને જિક્સો પઝલ્સને રિઝોલ્વ કરવા માટે તમને બે વસ્તુ જોઈશે, પેશન્સ પોતાની સાથે, વિશ્વાસ પરમાત્માના શબ્દો સાથે, ધીરજ પોતાની સાથે, વિશ્વાસ પરમાત્માના શબ્દો સાથે. આ બે ઇન્ગ્રેડિયન્ટ સાથે મળશે તો જીવનમાં ચમત્કાર થશે. અને હું તમને કશે વાંચીને નથી કહેતી, મારા જીવનના અનુભવથી કહું છું. આ મને નહોતી ખબર ડિપ્રેશન કહેવાય, પણ એટ ધ એજ ઓફ 15 બધું જ કરવા કરતાં મને એમ લાગતું હતું કે કોઈ મને પ્રેમ નથી કરતું, કંઈક ખાલી છું, કંઈક ખાલી છું, કંઈક ભરવું છે. બધા જ પ્રેમ કરતા હતા કે નહોતા કરતા, દેટ વોઝ અ ડિફરન્ટ ક્વેશ્ચન, પણ મને નહોતું ફીલ થતું, મારા સુધી નહોતું પહોંચતું. અને બધું ભગવાનનું કરતી, મેડિટેશન કરતી, લોકોની બહુ સેવા કરતી, મા બાપની સેવા કરતી, બધું સેવા કરવા કરતા અંદરથી દુખી. તો મને 15 વર્ષની ઉંમરમાં મને એવું થયું હતું કે જો હું ભગવાનને યાદ કરું છું, ભગવાનની પૂજા કરું છું, મેડિટેશન કરું છું, અને છતાં જો દુઃખ લાગે છે ને, બધાની સેવા કરવા છતાં મને જો અંતરાત્મામાં સુખની અનુભવ નથી થયો ને, ઇટ મીન્સ સમથિંગ ઇઝ મિસિંગ એન્ડ સમથિંગ ઇઝ રોંગ. આઈ એમ ડુઈંગ સમથિંગ રોંગ, એબ્સોલ્યુટલી રોંગ, યુ નો આઈ હેવ ટુ લર્ન. અને ત્યારે પછી હું એની માટે જવાબ ગોતવા લાગી. અને મારે મારો એક હતું જ પહેલેથી, બચપનથી હતી ને, મને નાની હતી ત્યારથી મને તો કે મારે મારી આત્માને જોવી છે,
આત્મા જોવી હતી આત્મા કેવી દેખાય એમ. અને એના માટે હું પછી મંદિરોમાં ને મસ્જિદોમાં ને એમાં બધામાં જવા લાગી ને મસ્જિદમાં બી જતી હતી ને દેવળમાં પણ જતી હતી ને જે કે બધાની ફિલોસોફી કરતી હતી ને જે કે બધું કરતી હતી પણ ડિડન્ટ હેલ્પ મી. પણ જયારે મેં આ રાજયોગનું મેડિટેશન આ ગુરુવારે જે મને જ્ઞાનમાં લાવ્યા ને જેના થકી હું બ્રહ્માકુમારીમાં આવી એમનો ક્લાસ છે નેક્સ્ટ ગુરુવારે. મારા કઝિન ભાઈ છે તો એમનો ક્લાસ રાખ્યો છે નેક્સ્ટ ગુરુવારે. યુ શુડ કમ એન્ડ સી. હી ઇઝ વેરી જોવિયલ એન્ડ તો એ મારા સગા ફોઈનો છોકરો છે. તો એક દિવસ મારા ઘરે આવ્યો અને મને કે તને ખબર છે તું કેટલી સુંદર છે, તારી આત્મા કેટલી સુંદર છે, તું કેટલી સહનશીલ છે, તું કેટલી આમ છે તેમ છે. ત્યાર સુધી મને કોઈ નહોતું કીધું એવું અને મને સારું લાગ્યું. મને કે તું કેમ દુઃખ મહેસૂસ કરે છે અને વી સ્પેન્ડ લોટ ઓફ ટાઈમ ટુગેધર. અને પછી એને મને આત્માનું જ્ઞાન આપ્યું અને પછી પરમાત્માનું જ્ઞાન આપ્યું. પછી ઓફકોર્સ હું તો બહુ નાની હતી, 15-16-17 વર્ષની હતી, એટલે મા બાપ તો જવા ના દે. તો પછી ધીરે ધીરે એમણે એક વખત મને માઉન્ટ આબુમાં મોકલાવી અને માઉન્ટ આબુમાં જે તો કોર્સ મેં તમને કરાવ્યો ને જે તમે કર્યો ને એ મેં માઉન્ટ આબુમાં કર્યો, અમારા હેડક્વાર્ટરમાં કરેલો. અને જ્યારે હું કરતી હતી ને ત્યારે હું બહુ જ બીમાર હતી. જ્યારે હું ગઈ હતી ને તો મારા લંગ્સનું એક્સરે કરીને ગઈ હતી અને મારી લંગ્સ બહુ જ વીક થઈ ગયેલી. તો મને ખાંસી આવતી હતી, મને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને માઉન્ટ આબુ એટલે હાઈ એલિવેશન પર. તો હું શિલુબેન, ઉષાબેન, એ વખતે તો શિવાનીબેન હતા નહીં, 25 વર્ષ પહેલાં તો કોઈ શિવાનીબેન નહોતા. તો શિલુબેન, ઉષાબેન, પછી મનોહર દાદી ને દીદી એ લોકો બધા કોર્સ કરાવતા હતા. તો જ્યારે આજે હું તમને આજે જે શેર કરવા માંગુ છું ને એની માટે હું તમને સ્ટોરી કહું છું મારી. જ્યારે અને પછી હું બીમાર રહેતી હતી તો આઈ વોઝ ફીલિંગ ડ્રાઉઝી. તો અડધું જ્ઞાન સાંભળું, અડધું જ્ઞાન ન સાંભળું અને 3-4 દિવસની અંદર કોર્સ પૂરો કરવાનો હતો. પછી જ્યારે દાદી ક્લાસ કરવા બેઠા હતા ત્યારે પછી એટલે પછી ત્યાં એક ડોક્ટર હતા. ડોક્ટરે મને હું ત્યાં ગઈ કારણ કે મને બહુ ખાંસી આવતી હતી. હું ડોક્ટર પાસે ગઈ, ડોક્ટરે જે રીતે મારી સેવા કરી, દાદીએ જે રીતે પાલના કરી, જે રીતે પ્રેમથી મોઢામાં જળ પીવડાવ્યું, એ જે પ્રેમ હતું ને ધેટ એટ્રેક્ટેડ મી. આઈ ફેલ્ટ, મને એવું લાગ્યું કે એવી દુનિયામાં શું આવી જગ્યા હોઈ શકે કે જ્યાં ભગવાન તો છે, ઠીક છે, પણ ત્યાં જે વ્યક્તિઓ છે એની સાથે મારો કોઈ સંબંધ નથી, છતાં પણ એ લોકોને એ આત્માને મારાથી પ્રેમ છે. અને મને હું 7 દિવસમાં સાજી થઈ ગઈ. અને પછી જ્યારે આ મેડિટેશન હું શીખી અને એનો પ્રયોગ કરવાનો મેં ચાલુ કર્યો, ધીરે ધીરે જે છોકરી 15-15 દિવસે ડોક્ટર પાસે જતી હતી, શ્વાસ નહોતી લઈ શકતી, એ છોકરી ધીરે ધીરે સાજી થવા લાગી. મારામાં કોન્ફિડન્સ, હું બહુ ડરતી હતી, હું પબ્લિક સ્પીકિંગ નહોતી કરી શકતી. હું સિંગર હતી, સિંગિંગ શીખેલી છું, પણ હું ગાઈ નહોતી શકતી કારણ કે હું ગભરાતી હતી. એટલે નાની વસ્તુમાં ગભરાઈ જાઓ. ધીમે ભગવાને જે મારામાં બળ, મેં કશું નથી કર્યું, ફક્ત એક જ કામ કર્યું, મુરલી વાંચી અને યોગ કર્યો, જે હું તમને આજે સમજાવવાની છું. કે જે છોકરી ડરપોક હતી ત્યારે, હવે મને ખબર પડે છે કે હું ડિપ્રેશનમાં હતી. મને નહોતી ખબર કે આને ડિપ્રેશન કહેવાય, કે તમે સતત નેગેટિવ જ જો, બધા ખરાબ છે, બધા સ્વાર્થી છે, બધા આવા છે, બધા તેવા છે. આ બધું જે છે ઇવેન્ચ્યુઅલી મને 6 મહિનાની અંદર એવું દેખાવા લાગ્યું, બધા સારા છે, સુધરવાની જરૂર મારે છે. એ લોકોનો દોષ નથી, મારે સુધરવાની જરૂર છે. સુધરતી ગઈ, સુધારતા ગયા. લોકોથી કમ્પ્લેન વધતી ઓલી થઈ ગઈ. હું એટલી બધી ડિટેચ થઈ ગઈ ધીરે કે મને મારા જીવનનું મહત્વ સમજાવવા લાગ્યું. અને જ્યારે એ સમજાવવા લાગ્યું, હું છ મહિના જ્ઞાનમાં આવી. જેવી તમે કોર્સ કર્યો ને,
કોર્સ કર્યા પછી સાતમા થી આઠમા મહિને મેં કોર્સ કરાવવાનું ચાલુ કરી દીધું. અમેઝિંગ. હું આજે આઈ થિંક 24 વર્ષથી કોર્સિસ કરાવું છું, પણ જે કોર્સમાં શીખવાડેલું હતું ને પહેલા મેં બધું જ એક્સપેરિમેન્ટ કર્યું, કારણ કે હું લોજિકલ છોકરી હતી એટલે બધું એક્સપેરિમેન્ટ કર્યું. ઓકે, બ્રહ્માકુમારીમાં એમ કે છે હું શાંત સ્વરૂપ છું, શાંત સ્વરૂપ છું. શું હું શાંત થઈ જાઉં? જે છોકરીને એક એક મિનિટમાં આમાં ગુસ્સો આવે, હું શાંત સ્વરૂપ થઈ શકું છું? મેં એટલી એટલી ગહનતાથી પોતાની ચેક કરી ચેક કરી ચેક કરી, 6 મહિનાની અંદર 360 ડિગ્રી ડિફરન્સ. આઈ કુડ સી માય સેલ્ફ ટોટલી ડિફરન્ટ. બટ ક્યારે? જે આજે હું તમને સમજાવું છું એ જે મેં સાંભળ્યું એ મેં જીવનમાં લાવ્યું. મેં કીધું 6 મહિના મને ટ્રાય કરવા દે, પાસ તો પાસ, ફેલ તો ફેલ. આજે 6 મહિનાની ટ્રાયલમાં 25 વર્ષ મારા ગયા. 6 મહિના પોતાની જાતને આપી હતી ટ્રાયલ, આજે 25 વર્ષથી ટકેલી છું. કેમ? કારણ કે એણે મારી જિંદગી બદલી, એણે મને બદલી, એણે મારી અંદર એક એ આશા ભરી જે દુનિયાના કોઈ વ્યક્તિ કે મારા મા બાપ કે મારા સંબંધી કોઈ ન ભરી શક્યું, કે મારા ફ્રેન્ડ્સ કોઈ નહીં ભરી શક્યું, અને એ શિવ બાબાએ ભરી. ધેટ્સ ધ પાવર ઓફ શિવ બાબા. આજે ઓલા તમારામાંથી ઘણા હતા ને ગરબા કરવા આવ્યા, તો ઓલા ભાઈએ કીધું ને વૈશાલી ઇઝ ટોટલી ડિફરન્ટ, જે મારી સાથે બચપનથી અમે લોકો બચપનથી સાથે ભણેલા હતા. એ હવે કોચિંગ કરવા આવ્યા હતા હમણાં, અમે નવરાત્રિ કરીને ત્યારે એને કીધું કે વૈશાલી જે હતી ડિફરન્ટ, ધીસ ઇઝ ટોટલી ડિફરન્ટ. સો દેટ્સ વોટ ઇઝ અ મેજિક ઇન મુરલી. હવે આપણે સમજશું કે મુરલી શું છે. તો જ્યારે મેં પહેલે તમને બ્રહ્મા બાબાના વિશે તમને સમજાવેલું, રાઈટ, કે બ્રહ્મા બાબા કોણ છે, અને આપણે પરમાત્મા જ્યારે આવે છે ત્યારે સાધારણ તનમાં આવે છે. કારણ કે કેમ સાધારણ તનમાં આવે છે? કારણ કે પરમાત્મા જો આમ બિલબોર્ડની જેમ આવી જાય, તો જે પરમાત્માની જે પ્રકારની દુનિયા બનાવી છે એ પ્રકારની દુનિયાની અંદર પરમાત્માને એવી આત્માઓ જોઈએ છે જેને ભગવાનને ઓળખવાની અને ભગવાનને એને કમર્શિયલાઇઝ કરવાની નહીં, પરંતુ ભગવાન માટે નિછાવર થઈને પોતાને બદલવાની તાકાત છે. આજે વ્યક્તિ બધું જ કમર્શિયલાઇઝ કરી દે છે. થોડીક વખત થશે કોઈ સાધુ મહારાજ છે, મેં તો અત્યારના તો એટલું બધું વધી ગયું છે ભક્તિનું ઓલું પ્રસાર, કે બસ 2-4 લેક્ચર સારા થઈ ગયા એટલે એને ઓલા પર મૂકી દે અને પછી એનું પ્રમોશન કરે અને કમર્શિયલાઇઝ કરે, રાઈટ? તો એ અને પરમાત્માને એની જરૂર નથી. પરમાત્મા નથી દેખાતા છતાં એને જોવાની જેનામાં તાકાત, એને સમજવાની એનામાં તાકાત, એ સાચા હીરા. ભગવાનને સમજવા માટે, એને ઓળખવા માટેની જેના માટે આંખ હોય ને, એ જ ભગવાનની સાથે જાય. હું નાની હતી ને ત્યારે આવા બધા જે ચિત્ર જોતી ને, તો જ્યારે રાસલીલાના ચિત્ર જોતી ને ત્યારે મને હંમેશા થતું કે આ કૃષ્ણની સાથે જે ગોપી છે, કેટલી બધી ગોપીઓ દેખાડી હશે, વોટ એવર, એ ગોપીની વાત જવા દો, પણ જો કોઈ દિવસ દુનિયાની અંદર કૃષ્ણ હતા, આ તો હું જયારે બ્રહ્માકુમારી નથી ત્યારની વાત કરું, જો દુનિયામાં કૃષ્ણ હતા તો એ દુનિયાના કૃષ્ણના હતા, તો ત્યાં જે ઝાડુવાળી હશે એ પણ એટલી ભાગ્યશાળી નહીં હોય કે એને કૃષ્ણને જોયા, સાક્ષાત જોયા. યસ, 100% સાક્ષાત જોયા. અને જ્યારે મેં આ જ્ઞાન સાંભળ્યું ત્યારે બાબાએ એવું કીધું, તને તો હું કૃષ્ણની નગરીમાં જવા માટેનો ચાન્સ આપું છું, પણ ત્યાં ઝાડુ કાઢવા માટે પણ ક્વોલિફિકેશન છે, અને એ ક્વોલિફિકેશન લેવા માટે સ્કૂલમાં જવું પડે.
એટલે એટલે જ બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કહેવામાં આવે છે. અને કેમ આ વિશ્વવિદ્યાલય છે, અહીંયા જે ભણાવવામાં આવે છે એ બધાની માટે સરખું છે, ભગવાન માટે દરેક બાળક સરખા. જો ભગવાન કૃપા કરે ને તો એક પર કરે ને બીજા પર ન કરે એવું ન ચાલે. તમે નાના હશે, તમારા ઘરમાં છોકરા હશે, તમને બે છોકરા હશે, ભલે થોડા પણ એકને કપડાં લઈ આપશો ને બીજાને નહીં લાવી આપો, એવું કરશો તમે? હા, એની પાસે હશે તો એ લઈ આપશો રે. તો જો આપણે એક સાધારણ મનુષ્ય થઈને પાર્શિયાલિટી ન કરી શકે તો ભગવાન કેવી રીતે કરે, ના કરે ને? એટલે પરમાત્મા જ્યારે આવે છે ત્યારે આપણને જ્ઞાન આપે છે. જ્ઞાન કેટલું, જેમ સ્કૂલમાં ગયા બધા, જે આપણા આપણે બાળ મંદિરમાં હતા, જેટલા છોકરાઓ બાળ મંદિરમાં હતા, હવે ભલે આપણો ટચ જતો રહ્યો હશે, પણ જેટલા બાળ મંદિરમાં હતા એ બધા બધા ડોક્ટર બની ગયા? એકો એક 50 ના 50 સ્ટુડન્ટ ડોક્ટર બન્યા? નહીં બન્યા, રાઈટ? કેમ નહીં બન્યા? બધાને ભણાવવા વાળો ટીચર એક હતો, એક જ ટીચર ભણાવતા હતા ને? ચોપડી પણ બધાની એક જ હતી ને, ગણિતની ચોપડી કહો કે ઇતિહાસની ચોપડી કહો કે ગુજરાતીની ચોપડી કહો, બધાની એક જ હતી? બધાને માર્ક સરખા આવતા હતા? ના. બધા ભણતા હતા? રોજ સ્કૂલમાં આવતા હતા? રોજ ભણતા હતા? રોજ બધા એક્ઝામ આપતા હતા? કારણ કે એક્ઝામ આપ્યા વગર તો આગળ ના જવાય. બધાને માર્ક સરખા આવતા હતા? ના. તો એવી જ રીતે આ પણ ભણવાનું છે. અહીંયા હવે આજથી જે છે ભણવાનું ચાલુ થશે. પછી ભણવા જઈએ ત્યારે સ્કૂલના રૂલ્સ રેગ્યુલેશન હોય ખરા? યસ. હવે આજ પછી, આજની આગળ, હજુ તમારો કોર્સ, એડવાન્સ કોર્સ નેક્સ્ટ વીક ચાલશે, સેમ સ્કેડ્યુલ, પણ એના પછી આગળ જે છે એ તમે મર્જ થઈ જશો. એડવાન્સમાં એડવાન્સ જે સ્ટુડન્ટ બધા છે એની સાથે મર્જ થઈ જશો. આજ પછી જે હવે આપણે કરવાના છે ને એ આ રાજયોગની શિક્ષાની સ્કૂલમાં દાખલો હવે તમે ડિસાઇડ કરો. નાવ યુ હેવ સીન ધ ટ્રેલર, તમે ટ્રેલર જોયું, હવે તમારે ડિસાઇડ કરવાની કે મારે મૂવી જોવા જવું છે કે નથી જવું, મારે આખું મૂવી જોવું છે કે નથી જોવું. કારણ કે આ જે જ્ઞાન આપ્યું છે ને, આ 80 વર્ષનું જ્ઞાન તમને લાગે છે 8 દિવસમાં સમજાઈ ગયું? ના, ના. 80 વર્ષથી આ જ્ઞાન પરમાત્મા સંભળાવે છે, તમને શું લાગે છે 8 દિવસમાં સમજી ગયા આપણે? ના, ના, ના. ગ્રહણ થઈ ગયું? ના. તો પછી આ ટ્રેલર પછી કેટલાને મૂવી જોવી છે આગળ, કેટલાને આગળ ચાલવું છે એના ઉપર છે, એ મારે ડિસાઇડ કરવાનું. 6 મહિના, હા, એટલીસ્ટ 6 મહિના પોતાની જાતને ટ્રાયલ આપો, સ્કૂલમાં જાઓ. હવે હું કઈ સ્કૂલમાં જાઓ, બધા કે અમારે ત્યાં તો અહીંયા સેન્ટર છે, અહીંયા સેન્ટર છે, અમે ત્યાં જઈએ, અમે અહીંયા જઈએ, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. ભણવાનું એક જ સરખું છે, જેમ તમારી સ્કૂલ, તમે છોકરાઓને સ્કૂલમાં એડમિશન લેવા જાઓ, લઈ જાઓ, રાઈટ? તો બધી સ્કૂલમાં સબ્જેક્ટ સેમ હોય ને? યા. ભણવાનું તો સેમ જ હોય ને, બુક્સ પણ સેમ જ હોય ને, રાઈટ? પણ તમે જે સ્કૂલમાં જાઓ, પછી આજે મારા છોકરાને આ સ્કૂલમાં જવું છે, આવતીકાલે ચલો આપણે ગાડી લઈને બીજી સ્કૂલમાં જઈએ, આ ચલો આજે ત્રીજી સ્કૂલમાં જઈએ, એવું ચાલે? ના ચાલે, રાઈટ? તો એવી જ રીતે તમારે ડિસાઇડ કરવાનું છે કે બ્રહ્મા કુમારીના સેન્ટર્સ બધી જ જગ્યાએ છે, અને બધી જ જગ્યાએ, ઘણી જગ્યાએ આવી રીતે ઝૂમના ક્લાસીસ પણ ચાલે છે, બધું જ ચાલે છે, પણ તમારે ક્યાં જવું છે, તમારે ક્યાં કનેક્ટેડ રહેવું છે, તમારે કઈ સ્કૂલમાં દાખલો લેવો છે, કારણ કે સર્ટિફિકેટ જે છે પછી સ્કૂલમાંથી મળે. એક્ઝામ્પલ, તમારે માઉન્ટ આબુ જવું હોય કે તમારે બીજી કોઈ પ્રકારની રિટ્રીટ્સમાં જવું હોય તો તમારી ટીચરની તમને પરમિશન લેટર જોઈએ. તો એ પરમિશન લેટર જોઈએ એની માટે તમારી એક સ્કૂલ સાથે કનેક્શન હોવું જોઈએ. તમે જો 10 જગ્યાએ અલગ અલગ જગ્યાએ જાઓ અને એમ ટ્રાયલ કર્યા રાખો, દેટ્સ યોર ચોઇસ, પણ એક જગ્યાએ તમે કનેક્શન રાખો એ તમારી આત્મિક ઉન્નતિ માટે સારું છે. તો આજના વિષય પર જઈએ આપણે, કે તમને દેખાય છે સ્ક્રીન, કરેક્ટ? યસ. ઓકે. યા.
ઓકે, ગયા સેશનમાં આપણે જોયું હતું કે આ જે મહાભારતનું યુદ્ધ જે છે જે કોઈ હિંસક યુદ્ધ છે એવું નથી. હવે જો કૃષ્ણ આવ્યા દ્વાપર, શ્રી કૃષ્ણએ દ્વાપરમાં ગીતા સંભળાવી તો ભગવાન આવ્યા, ભગવાનનું અવતરણ થયું, તો પછી દ્વાપર પછી તો સતયુગ આવવું જોઈએ ને, કળિયુગ કેમ આવ્યું? રાઈટ, ગીતા સંભળાવ્યા પછી પણ દુનિયામાંથી સાંભળ્યા પછી એનું ગાયન કર્યા પછી પણ દુનિયા તો વિકારી જ બનતી ગઈ ને, વિકારી જ બનતી ગઈ ને. તો ભગવાને ગીતા સંભળાવ્યા પછી પણ જો દુનિયાની હાલત આ, તો પછી બીજો હવે શું ઉપાય છે? રાઈટ, એટલે જે ગીતાનો જે સાર સમજાવવામાં આવ્યો છે કે જે ગીતાનો જે ભાવાર્થ સમજાવવામાં આવ્યો છે, કારણ કે એ આત્માએ જે લખી છે ને, એ આત્માઓની જ્યારે તમે તપસ્યા કરો, હવે હું તમને આ લોજિક સમજાવું કે કેવી રીતે આ સાયન્ટિફિકલી વર્ક કરે. બીકોઝ જો આપણે સાયન્ટિફિકલી નહીં સમજીએ ને, લોજિકલ નહીં સમજીએ ને, તો હંમેશા આપણને ડાઉટ જ રહ્યા કરશે ને, આપણે ક્વેશ્ચન જ કર્યા રાખશું. અને જ્યાં સુધી મગજની અંદર ક્વેશ્ચન હશે ને, ત્યાં સુધી આધ્યાત્મિક ઉન્નતિ ઝીરો. કુતુહલના ક્વેશ્ચન અલગ હોય છે, પણ કન્ફ્યુઝનના ક્વેશ્ચન પછી જો આપણે ડ્રોપ બોલ કરી દઈએ તો આધ્યાત્મિક ઉન્નતિ ઝીરો થઈ જાય, એટલે આપણું જ નુકસાન થાય. રાઈટ, જ્યારે પણ કોઈ પણ, આજે તમને પણ હું કહું છું, જો તમારામાં તાકાત હોય તો કરીને જુઓ, પોતાના મનને 100% પ્યોર બનાવી દો, એક પણ નેગેટિવ સંકલ્પ નહીં, નોટ અ ડોટ, કોઈ પણ બીજાનો પોતાના સિવાય સંકલ્પ નહીં, તમને ફક્ત પોતાની આત્માનો સંકલ્પ હોવો જોઈએ. અને જો કોઈ આત્માનો સંકલ્પ આવે તો એની માટે આશીર્વાદ જ નીકળવા જોઈએ. 6 મહિના સુધી ટ્રાય કરો અને એ મિરેકલ તમને દેખાશે કે તમને આગળનું બધું જ દેખાવાનું ચાલુ થઈ શકે જશે. યુ વિલ બી એબલ ટુ સી ઓલ ફ્યુચર, અને એ થશે જ. તમારે કશું કરવાની જરૂર નથી, તમારી આંખ સામે બધું તરતું થઈ જશે. અને આ એક્સપેરિમેન્ટ, સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ વિથ યોર માઇન્ડ, યુ કેન ડુ ઇટ, બીકોઝ અવર માઇન્ડ હેઝ ધેટ મચ ઓફ પાવર. ઓકે, તો એ વખતના જે ઋષિ મુનિઓ હતા એની અંદર જ્યારે એ લોકો તપસ્યા કરતા હતા, ત્યારે એ લોકો પોતાના એ જે સુપ્રા કોન્શિયસ માઇન્ડ સુધી, એને સુધી લેવલ સુધી જતા હતા, અને એમને જે મેમરી છે, પાસ્ટ મેમરી છે, એ ઇમર્જ થતી હતી. તો આપણામાંથી જ કોઈક હશે જે એ સમયમાં કોઈ વ્યાસ હશે કે મુનિ હશે કે વોટ એવર, ઇમર્જ થઈ ગઈ મેમરી કે આ દુનિયા આગળ શું થવાની છે, અને એ શું થવાની છે એ દેખાયું, તો એના પ્રમાણે એના સોલ્યુશન જે છે એ ગીતાના માધ્યમથી લખવામાં આવ્યા. એમાં ભાવના અને તર્ક બંનેનો વિષય છે આધ્યાત્મિકતા, અંધવિશ્વાસનો વિષય નથી. હે ને, ઇટ્સ નોટ લાઈક સમબડી ટેલ્સ યુ એન્ડ યુ બાય ઇટ. હું તો તમને એ બી નથી કરતી, વોટ એવર આઈ સે યુ શુડ બાય ઇટ, યુ ડોન્ટ બાય ઇટ, બટ લોજિક તો લગાડો. તો એ આત્માએ ત્યાં સુધી જોયું ને, એને લખ્યું. હવે એને જે લખ્યું, તમને શું લાગે છે, આજે જે બી ગીતાઓ બજારમાં વેચાય છે, એ વિદુરે લખેલી, વિદુરે બોલેલી ને વ્યાસે લખેલી ગીતા વેચાય છે? ગેરંટી છે? કોઈ ગેરંટી આપશે આપણને? એના કેટલા વર્ઝન થયા હશે? વી ડોન્ટ નો રાઈટ. તો એનો જે સાર જે છે, એની જે મેમરી જે છે, એ જે વ્યક્ત કરવામાં આવી છે, એમાંથી બે વસ્તુ 100% આપણે જો ધારણ કરી લઈએ, એક તો એની અંદર પણ, ગીતાની અંદર પણ આ જે છે ને, એ આખું ગીતાનો સારનું તો બીજો બહુ મોટો અધ્યાય થઈ જાય. ગીતાનું એક એક મહાવાક્ય જે આપણે ડ્રામાનું કીધું, જે છાય છે એ સારું, જે થઈ ગયું એ પણ સારું, જે થવાનું છે બહુ 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 સારું. આપણે સાંભળી લીધું, કોઈ દિવસ એને આચરણમાં લાવ્યા? હાય હાય જ કર્યા રાખ્યું, હાય, અને તું આવું કરને, હાય, રાઈટ? જો એ ગીતા સમજી હોત તો હાય હાય કરત ના કરત, વાહ વાહ કરત, એટલે એ નહીં સમજાયું. ગીતામાં લખેલું છે મન મના ભાવ, મનને મારામાં લગાડો. કોઈ ગીતામાં શ્લોક નથી લખ્યું કે તન મના ભાવ,
સાંભળ્યું નહીં સાંભળ્યું. ગીતામાં લખ્યું છે કે પુરુષોત્તમ યુગ, હવે પુરુષોત્તમ યુગ ઉપર તો આખો ને આખો અધ્યાય છે કે પુરુષોત્તમ યુગ ક્યારે હતો, એ પુરુષોત્તમ યુગમાં શું થયું. આપણે પુરુષોત્તમ માસ બનાવી દીધો અને એક મહિનાની પૂજા કરી નાખી અને કોલ ઇટ અ ડે, રાઈટ. એટલે બધી વસ્તુને આપણે વિશાળ બુદ્ધિથી, એક મેચ્યોર બુદ્ધિની જગ્યાએ એક એક એને એક લાઈક વોટ યુ કોલ કન્સેપ્ચ્યુલાઇઝેશન અને એક થિયરી બનાવીને એને એવી જ રીતે લેવાનું ચાલુ કરી દીધું, રાઈટ. જે ઘટના દ્રષ્ટાંત હતા એની જગ્યાએ એને રિયાલિટી બનાવી દીધી. ઓકે, રામાયણ કોણે લખી? તુલસીદાસે નથી લખી, રામાયણ વાલ્મીકીએ લખી. વાલ્યો લુટારો હતો, રાઈટ. વાલ્યો લુટારા રે શું થયું, કોઈએ કીધું આત્મજ્ઞાન થયું. આત્મજ્ઞાન થયું એટલે એને શું લખ્યું, રામાયણ. તો રામાયણ એ વાલ્મીકીની કલ્પના રચના છે. હવે આપણે એના કેરેક્ટર્સ ને રિયાલિટી બનાવીને એના ઉપર આગ લગાડીને લોકોના ઘર બાળી કાઢ્યા લોકોએ, રાઈટ. બાબરી મસ્જિદમાં એમાં શું કર્યું, આ બધું શું કર્યું, વોટ. આને જ્ઞાન કહેવાય, રામે કરેલું. હવે એ વાલ્મીકીની રચના છે ને, તો વાલ્મીકીએ જે લખ્યું એને એક જીવનનો બોધ આપવા માટે, સમાજને બોધ આપવા માટે એક સ્ટોરી લખી નાખી, આપણે એને કેરેક્ટર બનાવી દીધા, રાઈટ. એટલે આ બધી વસ્તુને જરાક ઝીણવટપૂર્વક જો આપણે એના સારમાં જઈએ ને, તો એ સાર જે જ્ઞાન છે એને ગીતાનું જ્ઞાન કહેવાયું. હવે ગીતાનું જ્ઞાન કોઈ હિંસક યુદ્ધ નહોતું, પણ જ્યારે પરમાત્મા આવે ને, જ્યારે આપણને ખબર પડે ને, જ્યાં સુધી એ નહોતી ખબર, હા ચંદ્રાબેન, જ્યાં સુધી તમને નહોતી ખબર, એક્ઝામ્પલ પ્રેક્ટિકલી, કે હું આત્મા શાંત સ્વરૂપ છું, ત્યાં સુધી તમે શાંત થવાનો પોતાની જાતને પ્રયાસ કર્યો નહીં, ન કર્યો અમુક ટાઈમ, રાઈટ. પણ હું શાંત સ્વરૂપ છું એને એક્સેપ્ટ કરવું અને એનું સ્વરૂપ બનવું, એનો પુરુષાર્થ ક્યારે કરે, આત્મા પોતાનું પોતાને દર્શન થાય તો. અને એ એક વખત દર્શન થઈ ગયું પછી હવે ખબર પડી ગઈ કે ક્રોધ કરવા વાળી હું નથી, હું શાંત સ્વરૂપ છું. હવે શાંત સ્વરૂપ છું એની માટે પછી આપણે પોતાની જાત સાથે જ એક પોતાના અંદર રહેલી જે પોતાની અસમંજસતા છે કે આપણે રહેલા વિકાર છે એની સાથે ઝઘડા કરવાના ચાલુ કર્યા, એના વગર કેવી રીતે જીત મળે. તમારી પાસે આવે કે ઓલો આવું કરે છે, ઓલો આવું કરે, પણ હું શાંત સ્વરૂપ છું, ઓલો આવું કરે છે, આવું કરે, હું શાંત સ્વરૂપ છું, એટલે યુદ્ધ થયું. અંદર તો યુદ્ધ થાય છે ને, અંદર થાય, પણ એ યુદ્ધ ની અંદર કોઈ તલવાર ચાકુ તો ચાલતા નથી, અને એટલે એને અહિંસક યુદ્ધ કહેવાય છે. જો ગાંધીજીએ પણ અહિંસામાં બિલીવ કર્યું, તો પરમાત્મા પણ કહે છે કે દુનિયાને જીતવું હોય તો હિંસાથી દુનિયા જીતાશે નહીં, આ એક અહિંસક યુદ્ધ છે. એટલે બ્રહ્મકુમારીઝ ની અંદર આપણને શિવ બાબા કહે છે કે આ સમયે જેણે શિવ બાબાનો સાથ આપ્યો, પરમાત્માનો સાથ આપ્યો, એ છે પાંડવ, અને જેને નથી આપ્યો એ છે કૌરવ. હવે એને પાંડવ અને કૌરવ કેમ કહેવામાં આવે છે, કારણ કે પાંડવ એટલે જેને પરમાત્માની તાકાતમાં અને એની શિક્ષામાં વિશ્વાસ છે, અને જેને વિશ્વાસ નથી એ પોતાની જાતને બદલવાનો નથી, દુખી થશે, હાહાકાર થશે અને લડ્યા જ રાખશે. તો લોકો સાથે લડવું છે કે પોતાની સાથે લડીને પોતાની જાતને શ્રેષ્ઠ બનાવીને પોતાની શક્તિનો સંચય કરવું છે. મારે પોતાની શક્તિનો સંચય કરવું છે, ઇન્વેસ્ટ કરવી છે કે વેસ્ટ કરવી છે, એટલે બે એક ડિવિઝન થઈ ગયા. હું જો પરમાત્મા શક્તિ સાથે છું તો હું પાંડવ છું, અને જે નથી
એ કૌરવ છે. તો આ કન્સેપ્ટ તમને જ્ઞાનમાં સંભળાવવામાં આવશે એટલે હું તમને સમજાવું છું. હવે આ રથની વાત કરીએ તો જેવી રીતે પાંચ આપણને બોલવા માટે પાંચ ઇન્દ્રિયો જોઈએ ને, મોઢું જોઈએ, કાન જોઈએ, નાક જોઈએ, આપણને ફંક્શન કરવા માટે પંચેન્દ્રિયો છે. તો પંચેન્દ્રિયો જે છે એ એક્સપ્રેસ કરવા માટે કોઈ પણ આત્માને જોઈએ. વિધાઉટ પંચેન્દ્રિય કોઈ પણ એક્સપ્રેસ ના કરી શકે. તો અહીંયા બ્રહ્મા બાબાને શિવ પરમાત્માનું રથ કહેવામાં આવે છે. કારણ કે શિવ પરમા આત્મા, આપણે આત્મા છે, આપણે આ શરીરમાં ન હોઈએ તો બોલી ન શકીએ ને, એટલે તો શરીર તો ટાઢું પડી જાય છે, રાઈટ? શરીર ટાઢું પડી જાય જો આત્મા શરીરમાં ન હોય તો. એવી જ રીતે પરમાત્માને પણ બોલવા માટે પંચેન્દ્રિય જોઈએ. તો રથ જે છે, હવે આ પણ શબ્દ તમે આગળ સાંભળજો કે સાંભળશો કે યે શિવ બાબા કા રથ હૈ. રથ હૈ એટલે કે પરમાત્મા જ્યારે આવે છે તો ત્યારે એને શરીરની આવશ્યકતા છે. તો હવે આ જ શરીર શા માટે, બીજું કોઈ શરીર શા માટે નહીં? તો પરમાત્માએ એવા શરીરનો આધાર લીધો કે જેને દુનિયાનું જ્ઞાન છે, જેને પોતાના સંતાનોને, પોતાના સંતાનોને અને પોતાની પારિવારિક જિમ્મેવારીઓ જે આત્માએ નિભાવી છે. નહીં તો આપણે તો એનું માનીએ જ નહીં, કોઈ આવીને કાલે 15 વર્ષનો છોકરો આપીને જ્ઞાન આપે ને કે તને શું ખબર પડે તે છોકરા પેદા કર્યા છે, તને ખબર છે સંસારની માયા જાળ શું છે, તને કમાતા આવડે છે, એક્સપિરિયન્સ ન હોય તો આત્મા એનું બિલીવ ના કરી શકે ને, એક્ઝામ્પલ ના બની શકે. તો પરમાત્માને એક એક્ઝામ્પલ જોઈએ છે. પરંતુ બ્રહ્મા બાબા ગુરુ નથી અને ભગવાન નથી. આ ગુરુ નથી અને ભગવાન નથી, ફક્ત રથ છે. ઓકે, જેમ આપ જેમ ગીતાની અંદર રથ દેખાડેલો, રાઈટ? જ્યારે કૃષ્ણ હતા તે કૃષ્ણ રથ ઉપર સવાર હતા ને, કૃષ્ણ શું કીધું હતું, હું લડીશ નહીં અને એ રથમાંથી નીચે ઉતર્યા નહોતા, બરાબર? તો કૃષ્ણ પણ રથમાં બેઠેલા, તો પરમાત્મા શિવ પણ રથમાં બેઠેલા, અને રથ જે છે એ છે બ્રહ્મા બાબા, એને રથ કહેવાય. ઓકે, અને શિવ પરમાત્માએ ફક્ત આ શરીરને લોન લીધેલું. લોન લેવું એટલે શું? પરમનન્ટ એની અંદર રહેવાનું નહીં, આવે અને જતા રહે. કારણ કે જેમ ગઈકાલે પણ બેને સમજાવ્યું ને કે એમણે ગર્ભથી જન્મ નથી લીધો, શિવનો ગર્ભથી નથી જન્મ થયો, રાઈટ? એ કોઈ પણ ગર્ભથી જો જન્મ લે તો પછી એ આત્મા સાથેના હિસાબ કિતાબમાં આવે. એટલે પરમાત્મા ગર્ભથી જન્મ નથી લેતા, એટલે ગર્ભમાં જતા નથી, ગર્ભ દ્વારથી આવતા નથી, એટલે શિવની શિવનું જે સ્થાપના જે છે એ ગુંબજથી થાય છે, એ ઉપરથી આવે છે. એને ઉપરથી કેમ દેખાડે છે? કારણ કે પરમાત્મા શિવ પરમધામથી આવીને, બ્રહ્માંડથી આવીને, મુક્તિધામથી આવીને શરીરમાં આધાર લે છે. તો એ છે, એ બ્રહ્મા બાબાનો આધાર લે છે. હવે એ બ્રહ્મા બાબાના આધાર લઈને જે મહાવાક્યો એમણે ઉચ્ચાર્યા, એટલે અહીંયા જે છે બ્રહ્મા બાબા જે છે એ અર્જુન છે, શિવ બાબા જે છે એ કૃષ્ણ છે. કારણ કે શિવ બ્રહ્મા બાબા જે છે એ રથમાં, એટલે બ્રહ્મા બાબાની આત્મા પણ છે, અને એ જે છે એ પરમપિતા પરમાત્માને પોતાનું શરીર જે છે એનું નિશ્ચય જે છે એ એને સમર્પિત કરે છે, અને એને અર્જુન કહેવાય છે. અર્જુન એટલા માટે કહેવાય કે પરમાત્મા શિવે જે પણ કીધું એમણે એનું અર્જન કર્યું, જે આપણે લાસ્ટ સેશનમાં પણ કીધું હતું કે એમણે એને ધારણ કર્યું. એક્ઝેક્ટલી જે શિવ બાબાએ કીધું એ બધું જ બાબાએ, બ્રહ્મા બાબાએ 60 વર્ષની ઉંમરથી ચાલુ કરેલું. He was not 20, he was 60. અને 60 વર્ષની ઉંમરથી એમણે પુરુષાર્થ કરવાનો ચાલુ કર્યો, અને એમણે જે ભગવાને કીધું એ બધું જ કર્યું. જે આપણામાં કોઈનામાં તાકાત નથી વર્ડ ટુ વર્ડ પરમાત્માનું પોતાનામાં ધારણ કરવાની, એટલે જ એમનો રથ જે છે એ મુકરર છે. અને જે એમણે શબ્દ 1936માં જ્યારે સૌથી પહેલા જે બ્રહ્મા બાબાના તનમાં શિવ બાબાએ અવતરણ કર્યું અને જે બાબાએ જ્ઞાન આપ્યું આત્માનું પરમાત્માનું, એ જે છે અને જે અત્યાર સુધી અમે આપણે સાંભળી રહ્યા છે એને કહેવાય છે મુરલી, રાઈટ? અત્યાર સુધી શિવ બાબાનું જ્ઞાન છે, પણ એ શિવ બાબાના જ્ઞાનને હું
તમને સમજાવું છું જે લેંગ્વેજમાં તમે સમજી શકો, જે ભાષામાં તમને સમજાય. તો શિવ બાબાનું જ્ઞાન વ્યક્તિ સમજાવે છે, કોઈ આત્મા સમજાવે છે, પણ મુરલી એ છે જે શિવ બાબાના પોતાના શબ્દો છે, એ ભગવાનના શબ્દો છે, એ વ્યક્તિના શબ્દો નથી. આ જેટલા દિવસ કોર્સ કરાવ્યો એ વૈશાલીબેને જે સમજાવ્યું, તમને સમજવું જોઈતું હતું, તમને જે ભાષામાં સમજાતું હતું એ સમજાવ્યું, પણ હવે પછી જે શબ્દો મુરલીમાં સાંભળીએ છીએ એ ભગવાનના ડાયરેક્ટ શબ્દ છે. એટલે સમજવા માટે કે બ્રહ્માના તનમાં નિરાકાર શિવ પરમાત્મા રથમાં પ્રવેશ કરીને ગીતાનું જ્ઞાન સંભળાવે છે. ગીતા એટલે શું? જે ગાઈને, જે સાંભળીને, ગાવા વાળો અને સાંભળવા વાળો, હે ને, જે બ્રહ્મા બાબા જે તનમાં આવ્યા એ તને પણ સાંભળ્યું અને આપણે પણ સાંભળ્યું, અને જેણે એનું અર્ચન કર્યું, જે અર્જુન બૈના, એમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ, એમને સતયુગમાં એમનું સ્થાન ફિક્સ થઈ ગયું. એટલે આ જે છે એને કહેવાય છે મુરલી. હવે મુરલી એટલે શું? મુરલી એટલે, મુરલીનો સંધિ વિચ્છેદ કરીએ તો મ પ્લસ ઉ પ્લસ ર પ્લસ લ પ્લસ ઈ, એટલે જે શબ્દો પરમાત્માના, એ શબ્દો જેની અંદર મધુરતા છે. જ્યારે બાબા ચાલુ કરે ને ત્યારે જ કે મારા વાલા દીકરાઓ, મારા મીઠા મીઠા દીકરાઓ, મારા મીઠા મીઠા છોકરા. તમે આજ દિવસ સુધી તમારા છોકરાને એવી રીતે બોલાવો છો? ઓ મારો મીઠો છોકરો, સવારના ચાલુ થાય ને મીઠો છોકરો, મીઠો મારો, મઠો મીઠો, મીઠો મીઠો કરો છો? તમે કહેશો તો એ કહેશે કે તને તમારું મમ્મી કઈક બરાબર છે કે નહીં, એક્ઝેક્ટલી મમ્મી કઈ ઠીક છે કે નહીં. હા હા, અને ખબર છે કેમ કેવું પડે છે મીઠે? કારણ કે તમારી મુરલી ચાલુ થશે મીઠે બચ્ચે. મીઠે બચ્ચે કેમ? કારણ કે આપણને ઘડી ઘડી યાદ દેવડાવવું પડશે કે તમે કડવા નથી, તમારા મોઢામાંથી કડવા શબ્દો ન નીકળવા જોઈએ, કારણ કે તમે મીઠા છો. તું તો કેટલો મીઠો છે, તું તો કેટલો મીઠો છે, કેટલો મીઠો છે, કરે છે કે નહીં નાના બાળકને? કરે છે કે નહીં? તો મારું મીઠું 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 મીઠું. હવે અત્યારના તો ફક્ત મીઠું મીઠું ઓલા ઓલા પાંજરાના પોપટને જ કહેવાય, છોકરાઓને કહેવા જઈએ તો એ આપણને ગાંડામાં કાઢે, રાઈટ? એટલે એ મીઠું 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 બાબા આપણને એમ જ કહે છે. બાબા તો આપણને મીઠા બચ્ચે મીઠે બચ્ચે, અને એટલું મીઠું બોલશે, એટલું મીઠું બોલશે, એટલું પ્રેમથી બોલશે કે આપણે કહેશે કે જો આ ભગવાન છે ને, હી મેક સેન્સ, મારે બદલવું જોઈએ. એની મીઠાશ આપણને બદલી નાખે છે, એની મીઠાશ આપણને મીઠી બનાવી દે છે. આપણને અંદરથી એટલું બધું એટલું બધું એટલું બધું મીઠું 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 બોલીને આપણા ક્યારે, આપણે જો તમારા છોકરા નાના હશે, તમારા બાળકો નાના હશે ત્યારે એને વાયગું હશે તો કેવી રીતે તમે એને દવા લગાડશો? અમારું મીઠું, અમારું મીઠું, રાઈટ? એવી રીતે લગાડશે, ફૂંક મારી મારીને લગાડશે ને. તો શિવ બાબા બી આપણને એવી રીતે ફૂંક મારી મારીને મારી મારીને મારી મારીને આપણા બધા જખમ છે ને મીઠું 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 કરીને પૂરી કાઢે છે. પછી આપણને ઉપરામ વૃત્તિમાં લઈ જાય છે. કેમ મેડિટેશન નથી થતું? કારણ કે હું હજુ સુધી સ્ટક છું. ઓલું ખબર છે, આપણામાં બે નારિયેળ હોય, એક ગડગડિયું નારિયેળ હોય અને એક ઓલું કાચું નારિયેળ હોય, રાઈટ? ગળગડિયું નારિયેળ હોય ને તો આખું નારિયેળ હોય અને એની અંદર આ ઈ જે નળ, ઓલું જે અંદર આખું નારિયેળ હોય અને પછી તમે આમ કરો ને તો એ વાગે, ખટખટ રાઈટ, ખખડે, રાઈટ? અને જો ઉપરનું પાછ ઉપરની જે કાચલી તોડીએ ને તો આખું આખું નારિયેળ બાળ આવે, રાઈટ? હવે ગળગડિયું નારિયેળ અને ઈ કાચા નારિયેળમાં શું ફરક? એ જે પાણી જે શોષાઈ જાય, પાણી જેટલું શોષાઈ જાય એટલું એને એની પરત જે છે એ એટલી એ છોડતું જાય. આપણે શું કર્યું છે ખબર છે? અત્યારે આપણે ગળગડિયું નારિયેલ નથી, આપણે હમણાં ઓલું કાચું નારિયેલ છે. આપણને જીવનનો રસ છે, એની અંદર પાણી ભરેલું છે, હા ને? એટલે આપણું શોષાયું નથી, આપણે પાણી બી જોઈએ છે ને, મલાઈ બી જોઈએ છે ને, બધું જ જોઈએ છે. એટલે આપણે ઓલું જ મલાઈ વાળું નારિયેલ છે, રાઈટ? એટલે જ્યાં સુધી આપણે મલાઈમાં અને પાણીમાં રસ છે ત્યાં સુધી આપણે પોતાના શરીરથી ડિટેચ થશું નહીં. શરીરથી જે ડિટેચ થશે જીવતા જીવત, અને તમે એનો જ અર્થ છે કે જ્યારે આત્માને પોતાના શરીર સાથે બહુ જ મોહ હોય ને
તો એ આત્મા જે છે ને જયારે શરીર છોડે ને ત્યારે પોતે દુખી થાય ને જાય ને એ પાછળ વાળાને દુખી કરીને જાય. અને જે આત્મા ગડગડિયું નારિયેળ છે, જેણે તપસ્યા કરી છે, પોતાની જાતને પોતાનાથી અને પોતાના પોતાના આસપાસના લોકોથી મુક્ત કરી દીધા છે, કાર્મિક રીતે મુક્ત કરી દીધા છે, એની આત્મા સહજતાથી શરીર છોડીને જાય અને એને કહેવાય ગળગળ્યું નારિયેળ, અને એને કહેવાય ઉપરામૃત્તિ. પછી રચતા અને રચનાની તું કોણ છે અને હું કોણ છું, બે જ વસ્તુ, હું કોણ ને મારું કોણ, આ બે વસ્તુ જીવનમાં સમજી લઈએ તો જીવનનો ઉદ્ધાર થઈ જાય. તો એ પણ મુરલીમાં છે. આપણને લક્ષ્ય આપેલું છે કે તારે લક્ષ્મીનારાયણ જેવું બનવાનું છે, તારામાં દેવી દેવતાના ગુણ છે, તું તારો આવતો જન્મ દેવી દેવતાના ઘરમાં છે, એટલે હવે તારે આ ન કરાય, આ તને શોભા નથી આપતું. આપણને યાદ દેવડાવે છે કે શું શોભા આપે ને શું શોભા ન આપે, રાઈટ? આપણે આપણે પ્રેસિડેન્ટને યાદ દેવડાવવું પડે છે કે આવું ના બોલાય, બૈરીને રિસ્પેક્ટ અપાય, રાઈટ? તો એને શીખવાડવું પડે છે ને કે પ્રેસિડેન્ટ હોય તો એને આવું ના કરાય. તો એવી જ રીતે બાબા પણ આપણને શીખવાડે છે કે હવે જે દેવી દેવતા બનવા વાળા હોય એ આવું ના બોલે, આવી રીતે ન વર્તે, આવી રીતે ન વિચારે. તો આપણને વિચારતા, ખાતા, પીતા, નાતા, ધોતા, ચાલતા, ફરતા, ગાતા, બધું જ મુરલીમાં શીખવાડે છે બાબા, બધા જ દૈવી મેનર્સ શીખવાડે છે. અને ઈશ્વરીય નશા એ નશો ભરી દે છે કે એના પછી કોઈ દારૂનો નશો ચડતો જ નથી. જેને ઈશ્વરનો નશો ચડી જાય ને એને દારૂનો નશો ચડે જ નહીં. કેમ? કારણ કે હું તમને એક સાચી વાત કહું, જીવનમાં કોઈ પણ વ્યક્તિ નશા વગર જીવી જ નથી શકતી. આપણે એમ કહીએ કે મને તો કોઈ એડિક્શન નથી, આપણને બધાને નશો છે. કોઈકને ફોન પર વાત કરવાનો નશો હશે, એક નહીં તો બીજો, હે ને? કોઈને ચા પીવાનો નશો હશે, રાઈટ? કોઈને બહુ જ કામ કરવાનો નશો હશે, કોઈને કઈ ગાવાનો નશો હશે. નશા વગર જીવન જીવાતું જ નથી. કેવી રીતે કોઈ નશા વગર જીવન જીવી શકે, રાઈટ? મને કયો નશો છે એ મારે જોવાનું, મેં કયો નશો ચડાવીને બેસું છું એ મારે જોવાનું. કારણ કે નશા વગર જીવન, એવરીબડી ઇઝ એડિક્ટેડ. મોહ શું છે? મોહ નશો જ છે. મોહ શું છે? પોતાના મનની અંદર ઇમેજનરી સમથિંગ બનાવીને એ મને પ્રેમ કરે છે. જે લોકો પ્રેમ બી કરે છે ને, કે કોઈ પ્રકારને એમ કે હું તો બહુ સમાજ સેવા કરું છું, સમાજ સેવા કરવાનો નશો છે, પણ એ નશો જે પાછળ ડ્રાઈવ કરે છે એ એડિક્શન છે કે ધીસ ઇઝ ગોઈંગ ટુ ગીવ મી સમથિંગ આઉટ ઓફ ઇટ, રાઈટ? સો એ એડિક્શન જે છે એ બધા જ એડિક્શન, ભલે દારૂનો ન હોય કે મેરવાના ન હોય કે બીજા એવાના ન હોય, પણ કોઈને કોઈ નશો છે. પણ પરમાત્માનો જે નશો છે ને એ નશો આપણી માટે ખૂબ જ ફાયદાકારક છે. બાકી બધા જ નશા શરીર માટે અને મન માટે હાનિકારક છે. પરમાત્માનો નશો લાગી જાય ને એટલે ચહેરો ખીલી જાય, ચહેરા ઉપર લાલી આવી જાય, ચહેરા ઉપર સુંદરતા આવી જાય. ભગવાનનો નશો કરીને લથડાતા મેં કોઈને નથી જોયા. ભગવાનનો નશો કરીને કોઈ લથડાતું નથી જીવનમાં, રાઈટ? એટલે પરમાત્માનો નશો. હવે 1936 થી 1969 સુધી બ્રહ્મા બાબા જીવિત હતા, તો એમના મુખથી જે પણ પરમાત્માએ વાક્ય ઉચ્ચાર્યા એને સાકાર મુરલી કહેવાય છે. સાકાર એટલે શું? કે શરીરમાં આવ્યા પછી આવીને જે વાક્ય ઉચ્ચાર્યા એ છે સાકાર મુરલી. તો હું તમને દેખાડું છું તમારા વિઝ્યુઅલ માટે કે જ્યારે બી તમે મુરલી સાંભળો ત્યારે તમારે કેવી રીતે જોવાનું. ઓકે, લેટ મી શો યુ કે તમારે એની પાછળનું વિઝ્યુઅલાઇઝેશન કેવું હોવું જોઈએ. તો આ વખતે અમે લોકોએ અમે ટ્રાય કર્યું છે કે યુ નો યુ કેન વિઝ્યુઅલાઇઝ ઇટ બેટર વે, કે જ્યારે તમે વાંચો છો, જ્યારે બી તમે વાંચો ને તો સામે બેઠેલા બેનને બેન વાંચે છે કે ભાઈ વાંચે છે કે એ બધું નથી જોવાનું. પરમપિતા પરમાત્મા શિવ બ્રહ્માના તનમાં આવીને મારી સાથે વાત કરે છે, દેટ્સ મુરલી. ધીસ ઇઝ માય ઓન એફર્ટ, મારા પોતાની માટે પરમાત્મા આવ્યા છે અને મને મુરલી સંભળાવે છે. એક સેકન્ડ,
તો શિવ પરમાત્મા પરમધામ છોડીને 1969 થી બ્રહ્મા બાબાના તનમાં આવતા હતા. તો હાઉ ઇઝ ઇટ હેપનિંગ એનું વિઝ્યુઅલ હું તમને દેખાડું છું કે ધીસ ઇઝ હાઉ હી યુઝ ટુ કમ. શિવ બાબા પરમધામથી પોતાનું સ્થાન છોડીને સુરત ચાંદ સિતારાને પાર કરીને ગેલેક્સીને પાર કરીને ઉપરથી સૃષ્ટિ તરફ અવતરણ કરી રહ્યા છે. બ્રહ્મા બાબાના તનમાં પ્રવેશ કરી રહ્યા છે. પણ ત્યારબાદ બ્રહ્મા બાબાની આત્મા અને શિવ બાબાની આત્મા સાથે જે મહાવાક્ય ઉચ્ચારણ કર્યા અને એ સમયે જે બાળકો હતા એમણે જે સાંભળ્યું એ મહાવાક્યને મુરલી કહેવામાં આવે છે. એટલે જ્યારે જે પણ શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે સાકાર મુરલી, જે મંડેથી લઈને સેટરડે સુધી વાંચવામાં આવે છે, એ મુરલી એટલે માટે ઇમ્પોર્ટન્ટ છે કે પરમાત્મા શિવે જે પણ મહાવાક્ય કીધા એ મહાવાક્યને ધારણ કરીને બ્રહ્મા બાબાએ પોતાનું સંપૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કર્યું અને એ ફક્ત સાકાર મુરલીથી કર્યું. હવે બ્રહ્મા બાબાના તનમાં જે આવીને શિવ બાબા મુરલી ચલાવી એને સાકાર મુરલી કહેવાય છે. હવે આપણે બ્રહ્મા બાબાનો અવાજ સાંભળીએ કે બ્રહ્મા બાબા, આ બ્રહ્મા બાબાનો અવાજ છે. બ્રહ્મ પિતા પરમાત્મા ભાઈ પતિત પાવન જરૂર કોઈ કહેંગે પતિત પાવન બ્રહ્મા વિષ્ણુ શંકર કો તો નહીં કહેંગે ના બચ્ચે ના ક્યું જ્ઞાન કા સાગર હૈ ચા એ તો બચ્ચે જાનતે હૈ કે આત્મા યા બ્રહ્મ પિતા પરમાત્મા સે જ્ઞાન સુનતી હૈ ક્યુંકિ અભી તુમ આત્મ અભિમાની બને હો. દુનિયા મેં સબ દેહી દેહ અભિમાની હૈ સમજા નહીં. તો જો આત્મ અભિમાની હોતે હૈ વો શિષ્ટાચારી બનતે હૈ ક્યુંકિ ઉનકો પરમાત્મા હી બેઠ કરકે કે દેહી અભિમાની યા આત્મ અભિમાની ઓર ઉનકો સમજાતે હૈ કે દેખો બચ્ચે બાપ આત્મા બનતી હૈ પુણ્ય આત્મા બનતી હૈ. તો એસે નહીં કહેંગે પાપ જીવ બનતે હૈ યા પુણ્ય જીવ બનતે હૈ નહીં તું કે તો પાપ આત્મા બનતી હૈ શરીર નહીં. ક્યું સંસ્કાર આત્મા મેં રહેતે હૈ શરીર તો ઘડી ઘડી વિનાશ હો જાતે હૈ. તો ગોયા તુમ જાનતે હો બચ્ચે કે બાપ કો શિવ બાબા કો પરમ પિતા પરમાત્મા કો અવનાશી સર્જન ભી કહેતે હૈ. અવનાશી સર્જન કા અર્થ ક્યા હૈ? આત્મા ભી અવનાશી તો આત્મા કા બાપ ભી અવનાશી ક્યુંકિ મરતા હૈ વિનાશ હોતે હૈ શરીર આત્મા તો વિનાશ નહીં હોતી. હા ઇતના સત ક્યા કહેતી હૈ પહેલે પહેલે કે જો આત્મા હૈ ઉનકો પરમ પિતા સા યોગ મેં લગાઓ તો કટ ઉતરતી જાય નહીં તો કટ ન ઉતરેગી તો ઇતના પદ નહીં પાએંગે ધારણા નહીં હોંગી. फिर जैसे चली खड़ी हो तैसे चली खड़ी होकर रहेंगी नहीं. इसलिए बाबा कहते हैं कोई भी विकर्म नहीं करना चाहिए श्रीमत पर अच्छी तरह से चलना चाहिए. तो श्रीमत पर तो बहुत अजू नहीं चलते हैं, बहुत अच्छे अच्छे फर्स्ट क्लास भी नहीं चलते हैं क्योंकि माया है नहीं वो बुद्धि का योग तोड़ देती है. ये हमारा बाप हुआ ये ब्रह्मा नहीं कहते हमको नहीं नहीं ब्रह्मा भी तो बाप को याद करते हैं समझा नहीं क्योंकि याद कर्म करवाते हैं ब्रह्मा को भी. वो परमपिता परमात्मा ब्रह्मा के तन रह करके उनके आत्मा कहते हैं हे ब्रह्मा की आत्मा अरे फलानी की आत्मा हे राधे की आत्मा मुझे याद करना है तो हे ब्रह्मा की आत्मा मुझे याद करना है हे फलानी की आत्मा मुझे याद करना है तो वो कहते नहीं तो उनको भी तो ऐसे ही कहते हैं मुझे याद करो. तो तुम फिर ये जो तुम्हारे ऊपर कट चढ़ी हुई है वो निकल जाएगी. तो मूल तो बात हुई याद की. सो याद करे तब जब अपन को आत्मा समझे पक्के 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 बहुत पुरुषार्थ करे समझे नहीं.
શ્રીમદ માં પૂરા ચલતે રહે, ક્યુકે માયા તો હે નહી, કામ કા ભી આવેશ આ જાયેગા, ક્રોધ કા ભી આ જાયેગા, લોભ કા ભી, તો લોભ ભી કોઈ કમ સે સમજના બચી, બહુ મત પૂછો. અરે મેને કે સર્વિસ એબલ આ ગયા કાઈ બચ્ચો પર માત કા બાપ ના કરિયા. તો એ આ જે છે એ શિવ પર બ્રહ્મા બાબાના તનમાં જ્યારે શિવ બાબા આવતા હતા એમનો અવાજ છે, અને એમણે જે જ્ઞાન એમના તનમાં આવીને સંભળાવ્યું એને સાકાર મુરલી કહેવાય છે, જે સોમવારથી શનિવાર સુધી ચાલે છે. એના પછી બ્રહ્મા બાબાએ તો શરીર છોડી દીધું, તો પછી શું શિવ બાબાએ આવવાનું બંધ કરી દીધું? ના, બ્રહ્મા બાબાએ શરીર છોડી દીધું, પછી એના પછી બ્રહ્મા બાબાના શરીર છોડ્યા પછી બાબાએ બીજી એક વ્યક્તિને નિમિત્ત બનાવી અને એમનું નામ છે દાદી ગુલઝાર. હવે દાદી ગુલઝારને કેમ નિમિત્ત બનાવી? તો સૌથી પહેલા કે દાદી ગુલઝાર જે છે, જે બ્રહ્મા બાબા એક અનુભવી તન હતા, તો દાદી ગુલઝાર જે છે એ 8 વર્ષની ઉંમરથી જ એમને સાક્ષાત્કાર થતા હતા. એમણે ઘણા બધા જે રહસ્ય છે, જ્ઞાનના રહસ્યો છે, એ એમણે ખોલ્યા છે, અને પાછલા 7 વર્ષ સુધી 7 જન્મથી એ આત્મા જે છે એ કુમારીની આત્મા હતી. એટલે આ વખતે બાબાએ કુમારીનો તનને ચૂઝ કર્યું. અને પછી હવે કારણ કે બ્રહ્મા બાબા એક નિમિત્ત છે, એટલે બ્રહ્મા બાબા શિવ પરમાત્મા એટલે પોઈન્ટ ઓફ લાઈટ બ્રહ્મા બાબાના તનમાં આવી અને બ્રહ્મા બાબા અને દાદીની આત્મા, બ્રહ્મા બાબા અને શિવ બાબાની આત્મા દાદીમાં પ્રવેશ કરતા હતા, અને એને અવ્યક્ત બાપ દાદા કહેવાયું. અવ્યક્ત કેમ? કારણ કે હવે શિવ બાબા પાસે બોલવા માટેનું જે ફિક શરીર છે જે બ્રહ્મા બાબાનું હતું એ હતું નહીં, કારણ કે એમણે જે બી કીધું એ બધું સંપૂર્ણતાને એમણે પ્રાપ્ત કરી લીધી. હવે સંપૂર્ણતાને પ્રાપ્ત કરી લીધી, શરીર નથી, તો બ્રહ્મા બાબા ક્યાં છે? તો બ્રહ્મા બાબા જે છે એ સૂક્ષ્મ વતનમાં આપણી રાહ જુએ છે. કારણ કે જે પણ આત્મા સંપૂર્ણ થઈ જાય એ આત્મા મુક્તિમાં નથી જતી રહેતી, પરંતુ જે સૂક્ષ્મ લોક જે છે, સૂક્ષ્મ વતન જે છે, પરિષ્ઠાઓનો જે લોક છે, જે સંપૂર્ણ શરીરનું લોક છે, ત્યાં જઈને એ આત્માએ વેઠ કરવી પડે છે. અત્યાર સુધી કઈ આત્માઓ છે? ફક્ત બ્રહ્મા બાબાની આત્મા છે ત્યાં. અને શિવ બાબાની આત્મા, બે આત્મા સૃષ્ટિ પર આવે છે, અને એ દાદી ગુલઝારમાં આવીને 2017 સુધી એમણે જે બોલ્યા, જે શબ્દો ઉચ્ચાર્યા, જે મહાવાક્ય ઉચ્ચાર્યા એને અવ્યક્ત મુરલી કહેવાય છે. અવ્યક્ત મુરલી એટલે શું? કે બ્રહ્મા બાબાના શરીર જેનું શારીરિક શરીરની રચના નહોતી, એ વ્યક્તમાં બોલી નહોતા શકતા, પણ પોતાના વાઇબ્રેશનથી આ એમણે સેવા કરી. જ્યાં સુધી બ્રહ્મા બાબા જીવતા હતા ત્યાં સુધી કોઈ પણ બ્રહ્મા કુમારીનું એક પણ સેન્ટર વિદેશમાં નહોતું. બ્રહ્મા બાબાનું ખૂબ જ સમયથી સંકલ્પ હતો કે વિદેશમાં શિવ બાબાનું જ્ઞાન પ્રચલિત થાય, પણ નહોતું થયું. પણ જેવું બ્રહ્મા બાબાએ શરીર છોડ્યું અને પોતાના શરીરની લિમિટેશનથી મુક્ત થઈ ગયા, ત્યાં પછી એમણે મનસા સેવા કરી, જે મેં તમને અનુભવ કરાવ્યો હતો કે આપણે જેવી રીતે બીમારોની સેવા કેવી રીતે કરીએ. મનસા સેવાથી એટલી બધી સેવા વધી કે એના પછી આજે 140 દેશોમાં સેન્ટર બની ગયા છે. જે બ્રહ્મા બાબા હતા ત્યારે એક પણ સેન્ટર નહોતું, પણ ત્યારે પછી પ્રકાશમણી દાદી હેડ બન્યા અને બાબાએ ગુલઝાર દાદીમાં આવવાનું ચાલુ કર્યું, પછી બ્રહ્મા કુમારીનું જે વિસ્તાર જે છે, આ જ્ઞાનનો વિસ્તાર જે છે એ એક ઇન્ટરનેશનલ લેવલ પર બની ગયો. એટલે આજે એ બ્રહ્મા કુમારીઝ વર્લ્ડ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન કહેવાય છે, કારણ કે દુનિયામાં 140 દેશોમાં આ જ્ઞાનનો પ્રસાર થઈ ગયો. એટલે આ એ જે અવતરણ થયું અને એ જે મુરલી જે છે એ એવરી સન્ડે ના વાંચવામાં આવે છે. હવે બ્રહ્મા બાબાની સાકાર મુરલી અને એમની અવ્યક્ત મુરલીમાં જમીન આસમાનનો ફરક છે. અને આ જે છે ઇવન લાઈક ધીસ ઇઝ વેરી એડવાન્સ, એ સમજવા માટે તમારે લાઈક યુ નો યુ હેવ ટુ
અન્ડરસ્ટેન્ડ ફર્સ્ટ મુરલી, પણ મે બી નેક્સ્ટ વીક હું તમને વધારે ડિટેલમાં સમજાવીશ કે શું ફરક થઈ ગયો એ 1969 થી પછી આખા બ્રહ્માકુમારીઝના જ્ઞાનમાં. અને ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ વેન યુ લિસન ટુ મુરલી. એટલે પહેલાં તમે મુરલીને હું તમને આવતા વીકમાં સમજાવીશ અને પછી તમને એનો કોન્ટ્રાસ્ટ દેખાડીશ કે આ વ્યક્ત અવ્યક્ત મુરલી છે અને આ સાકાર મુરલી છે. સાકાર મુરલી, અને જો તમારે એ કોન્ટ્રાસ્ટ સાચે જોવો હોય તો બેસ્ટ ઇઝ સેટરડે અને સન્ડેના. બાબાએ નિમિત્ત બનાવી છે મને કે હું જ મુરલી વાંચવાની છું 5:30 વાગે. તો 5:30 વાગે આવતીકાલે સાકાર મુરલી છે અને સન્ડેના અવ્યક્ત મુરલી છે. એટલે બંનેનો કોન્ટ્રાસ્ટ તમને નેક્સ્ટ 2 દિવસમાં જ ખબર પડી જશે. જો તમને રિયલી પરમાત્માના વાક્ય ઉચ્ચારણ કેવી રીતે થાય છે, શું સમજાવે છે, કેવી રીતે આત્માની ઉન્નતિ કરે છે એની અંદર ઇન્ટરેસ્ટ હોય, તો પછી તમે કાલે સવારના 5:30 વાગે તમારી પાસે સમય હોય તો કેલિફોર્નિયાના 5:30 વાગે આવજો. તો જે કાલે સાકાર મુરલી છે અને પછી પરમ દિવસે અવ્યક્ત મુરલી છે, તો તમારા માટે બેસ્ટ ટાઈમ છે. અને પછી હું તમને મંડેના વધારે ડિટેલમાં સમજાવી શકીશ. તો હવે દાદી ગુલઝારનો પોતાનો અને બ્રહ્મા બાબા અને શિવ બાબાની આત્મા બંને આવી જાય પછીનો કોન્ટ્રાસ્ટ હવે એ આપણે જોઈશું. સો ગીવ મી 1 સેકન્ડ અગેન. શિવ બાબા પધારે છે, સૂક્ષ્મ વતનમાં આવ્યા. સૂક્ષ્મ વતનમાંથી બ્રહ્મા બાબાની આત્મા અને શિવ બાબાની આત્મા બંને દાદીમાં પ્રવેશ કરે છે. બંને આત્મા દાદીમાં આવે છે. હવે દાદીના તનની અંદર 3 આત્માઓ, આ 2 અને દાદીની પોતાની આત્મા. એટલે દાદી જ્યારે આ બાબા જ્યારે દાદીના તનમાં આવે ને, એટલે દાદીનું કોન્શિયસનેસ છે ને એ સ્વિચ ઓફ થઈ જાય. એટલે દાદી જે છે એ સુપ્ત અવસ્થામાં થાય. અને પછી શિવ બાબા અને બ્રહ્મા બાબા બંને જે છે એ ફક્ત દાદીના મોઢાથી વાક્ય ચલાવે. અને એ 1969 થી લઈને 2017 સુધી ચાલ્યું. પહેલા બાબા દ્રષ્ટિ આપે અને પછી બાબા મુરલી ચલાવે. પણ એ વખતે દાદીની ચેતના જે છે એ સુપ્ત અવસ્થામાં હોય છે. એટલે દાદીને પોતાને જે છે ને એ ખબર જ નથી હોતી કે બાબા બોલ્યા શું. યુ નો યુ અગેન સી દેટ વોટ હેપન્સ. શિવ બાબા પરમધામથી ઉતરી સૂક્ષ્મ વતનમાં બ્રહ્મા બાબાના તનમાં આવે. બ્રહ્મા બાબાની આત્મા અને શિવ બાબાની આત્મા સૂક્ષ્મ વતન છોડીને સાકાર લોકમાં આવે. અને સાકાર લોકમાં આવીને આ બંને આત્મા દાદીના તનમાં આવે. દાદીની કોન્શિયસનેસ સ્વિચ ઓફ થઈ જાય. દાદીની ચેતના બાબા ટેક ઓવર કરે. એટલે દાદીને એ ખ્યાલ જ ન હોય કે બાબાએ મારા થકી શું બોલ્યા. એટલે દાદી જ્યારે દાદીમાંથી આત્મા જ્યારે બાબા શિવ બાબા અને બ્રહ્મા બાબાનું અવતરણ પતી જાય અને પછી દાદીના શરીરમાંથી એક્ઝિટ લે, પછી દાદી આવીને મુરલી વાંચે. કારણ કે દાદીને ખબર નથી હોતી કે એ બાબાએ શું કીધું. નથી તો આ છે હવે દાદીનો વોઇસ અને આ દાદીનો વોઇસ છે. क्योंकि जब तक लगातार हो जाए तब ये अभ्यास बीच बीच में करना चाहिए. अमृत वेले का जैसे हमारा नियम है, ये ट्रैफिक कंट्रोल का नियम है. आवाज नहीं आ तो आवाज नियम हमारे बहुत अच्छे बने हुए हैं. ट्रैफिक
कंट्रोल का क्यों बाबा ने रखा है कि बीच बीच में फिर से याद आ जाए। लेकिन होता क्या है, ट्रैफिक कंट्रोल एक कॉमन हो गया है ना, तो खड़े तो हो जाएंगे लेकिन बुद्धि फिर भी यहाँ वहां कहाँ घूम सकती है। 3 मिनट है ना, उसमें 3 मिनट में कहाँ कहाँ घूम के भी आएंगे और बाहर से खड़े भी हो जाएंगे और चुप भी हो जाएंगे, लेकिन नहीं। तो आ दादी नो वॉइस छे अने हवे आपणे बाबा नो वॉइस सांभळीए के ज्यारे शिव बाबा अने ब्रह्मा बाबा नी आत्मा दादी मां आवे, केन यू, तमने इमेजिन थाय छे के बे आत्मा ने पोताना बॉडी मां होल्ड करवा माटे केटली તાકાત ઈ આત્મા લઈ લે? તમને ખબર, એમને એમ કોઈ ભી આત્મા, ખબર છે, કોઈ, મેં તો જોયું છે એટલે હું માનું છું કે કોઈના ભી શરીરમાં કોઈ ભી પરકાયા પ્રવેશ કરે ને તો ઈ આત્મા એક્ઝોસ્ટ થઈ જાય, જ્યારે એ નીકળે ને ઈ આત્મા તો એ આત્મા બેહોશ થઈ જાય, અને બ્રહ્મા બાબા અને શિવ બાબાની આત્મા દાદીના તનમાં 24 કલાક બેસતા હતા, 24 કલાક પલાઠી વાળીને દાદી બેઠા રહે, જરાય હલે નહીં, અને ઉભા થાય ને તો એવા ફ્રેશ ઉભા થાય કે એકદમ હમણાં કશું થયું જ નથી ને એમ ઉભા થાય. 12-12 કલાક 15-15 કલાક પલાઠી વાળીને એ દાદી બેઠા હોય અને ઉભા થાય તો એકદમ આમ મસ્કાની જેમ ઉભા થાય. અને એ કેટલા વર્ષની ઉંમર સુધી આવ્યા? દાદીની 85-86 વર્ષની ઉંમર સુધી, અને દાદી એવી રીતે ઉભા થયા છે. એમના કઈ કેટલા વિડીયો છે તમે જોજો. અને જે લોકો કહે કે તમને કેવી રીતે ખબર આ ભગવાન બોલે, કારણ કે મને લાગે એ મારી સાથે વાત કરે છે, તમને લાગશે એ મારી સાથે વાત કરે છે, દરેક આત્માને એવું લાગે છે કે એ મારી માટે મારી સાથે વાત કરે છે, એન્ડ ધેટ ઇઝ ગોડ. એવરીબડી ફીલ્સ ધેટ એ મારી સાથે બોલે છે, એ મારી માટે કે છે, આ તો મારી વાત કરે છે. દરેક આત્માને કેવી રીતે ફીલ થાય જ્યારે એ આખા વિશ્વનો પિતા હોય તો જ થાય ને. એ જે ફીલિંગ છે, એ જે ટચિંગ છે, ઇટ્સ અમેઝિંગ. અને આ દાદીનો વોઇસ હતો અને હવે આ બાબાનો વોઇસ છે. તમારે બહુ ધ્યાનથી સાંભળવું પડશે ને તો સમજાશે નહીં તમને. કોઈ ભી પૂછે પરમાત્મા કહાં હૈ તો ક્યાં કહેંગે? મેરે સાથ હૈ. પાછળ જે આવ્યા છે એ લોકો પણ જ કહેશે. બધા એમ કહેશે કે હવે પરમાત્મા તો મારા વગર રહી જ નથી શકતા, જે મારા માટે એને ઉપરથી પોતાનું વતન છોડી નીચે આવવું પડે છે. ભગવાનને મેં પોતાનું ધામ છોડીને અહીંયા સુધી બોલાવવાની મારામાં તાકાત છે, હવે અહીંયાથી અહીંયા બોલાવ્યા ને પછી આપણે ભાગી જઈએ એમ, એ ઉપરથી નીચે આપણને મળવા આવે ને પછી આપણે ભાગી જઈએ એમ. Now I cannot handle it. Evu? Huh? I cannot handle it. Evu? No. Right? Tame joyo dadi no face class apta ane bap dada no face. Right? હું જયારે નાની હતી ને, હું કોઈની ભાવના નથી દુભાવવા માંગતી, પણ મેં બી મારા પાછલા જન્મના એ સંસ્કાર લઈને આવી હોઈશું, પણ હું નાની હતી ને ત્યારે આવી રીતે મારા ઘરમાં ને કોઈ કોઈકના ઘરે જાઓ ને ઓલી શું કહેવાય, કોઈ પ્રેગ્નેન્ટ હોય ત્યારે શું કરે,
રાંદલ તેડાવે. હા રાંદલ તેડાવે, રાંદલ તેડાવે તો લોકોને પછી ઓલા માતાજી આવે રાઈટ, પછી માતાજી આવે પછી માતાજીને પ્રશ્ન પૂછે રાઈટ, પછી મને હું ત્યાં ઉભી હોઉં ને તો મને મને એમ થાય કે આ માતાજી આ બે જણા કેમ જવાબ આપે છે, મારા કેમ નથી આપતા, બે ચાર જણાના જ કેમ જવાબ આપે છે રાઈટ, બધાના સવાલના જવાબ કેમ નથી આપતા એ માતાજી છે, અને કે માતાજી છે તો એ કેમ ધૂણે છે, આ મારો સવાલ હતો પોતાની અંદર. મેં કીધું કે ભગવાનને આવું આવું કરે તો કોઈ તો છોકરો નાના છોકરા તો ભાગી જાય ને, ડરી જાય, ડરી જાય ને, ભાગી જાય ને, તો પરમાત્મા ભગવાન ભગવાન આવું થોડી કરે એવું હું મારી જાતને કહેતી. એક બે વખત મમ્મીને કીધું, મમ્મી મારું મોઢું બંધ કરી દીધું, પછી મેં કોઈને કહેવાનું બંધ કરી દીધું, પણ મને એ બુદ્ધિમાં બેસતું નહોતું કે ભગવાન તો ભગવાન આવું રુદ્ર રૂપ તો કેવી રીતે લઈ શકે, અને એ કે બે ચાર જણાને જવાબ આપીને જતા રહે તો ભાઈ મારી સાથે શું પ્રોબ્લેમ છે ભાઈ રાઈટ. તો મને આઈ નેવર ગોટ ઇટ, પણ એ એમાં આવે છે, પરકાયા પ્રવેશ કરે છે, એ તો આપણી માટે કઈ નવું જ નથી ને કે કોઈ આત્મા બીજી આત્મામાં આવે રાઈટ, આવે જ છે. અને મેં તો એ એમને એમ પણ જોયું છે, મેં જાતે પોતાની આંખે જોયેલું છે કે એક સાધારણ સીધી સાધી છોકરી એની અંદર કોઈ આત્માએ પ્રવેશ કરી અને એનું આખું રુદ્ર રૂપ જોયું, મેં એના મોઢામાંથી નીકળતા શબ્દો જોયા, આઈ સેડ વાવ ધીસ કેન હેપન, ઇફ ધેટ કેન હેપન ગોડ કેન ઓલ્સો કમ, અને જો કોઈ આવીને કંઈ પણ બોલી શકે તો પરમાત્મા આવીને આપણને શું ગીતા જ્ઞાન ના સંભળાવી શકે. અને એ જ્યારે તમે મૂલી સાંભળવાનું ચાલુ કરશો ને એટલે તમને પોતાને સમજમાં આવશે કે ધીસ ઇઝ ગોડ, ધીસ ઇઝ ગોડ, બીકોઝ રોજ મીઠે બચ્ચે મીઠે બચ્ચે, રોજ પ્યારની વાતો, રોજ ફક્ત મારી વાતો, ફક્ત મારા વિશે, ફક્ત મારા ડેવલપમેન્ટ વિશે જ વાત કરે છે, કોઈને એમાં ઇન્ટરેસ્ટ નથી ભગવાનને મારા સિવાય, ધેટ્સ હાઉ યુ ફીલ. અને એ છે મુરલી. એટલે આ જર્ની અહીંયાથી ચાલુ થાય છે. એડવાન્સ કોર્સમાં કોર્સ ખતમ નથી થતો, પણ અહીંયાથી ફોર્સ ભરાવવાનું આત્મામાં ચાલુ થાય છે. એટલે રોજ ને રોજ પરમાત્મા આવે છે ને આપણામાં ફોર્સ ભરે છે, આપણાની અંદર એક શક્તિને પમ્પિંગ કરે છે. હી પમ્પ્સ પાવર ઇન ટુ અસ પ્રોવાઈડેડ વી અલાઉ. રાઈટ, તો આજે એટલું જ. તમને કોઈ ક્વેશ્ચન છે? કાલે 5 નો ટાઈમ કેનેડામાં કેટલો ટાઈમ હોય? કાલે સવારના 5:30 નું મુરલીનો ટાઈમ હશે ભાઈ. હા, એ તો પણ તમે બોલ્યા ને એટલે મને પૂછવું પડ્યું. હા, કાલે સાંજે 5:30 નું નથી. મુરલી કેટલા મિનિટની હોય? મુરલી છે ને કલાકની હોય, પણ 5:30 થી 6:30 પહેલા મેડિટેશન કરાવીએ. અચ્છા. અને પછી 5:30 થી 6 મેડિટેશન અને 6 થી 7 મુરલી. અને પછી હા, પછી લોકોને જો ક્વેશ્ચન આન્સર હોય તો એને એડ્રેસ કરીએ, કે ન સમજાતું હોય તો એડ્રેસ કરીએ. પણ 1/2 કલાક પહેલા તમે પોતાના મનને શાંત કરી દો તો તમે જે સાંભળો એ અંદર જાય. એટલે મેડિટેશન 1/2 કલાક હોય ને, કલાકની મુરલી હોય. ગુલઝાર દીદી હજી છે? ગુલઝાર દાદી હજુ છે, બોમ્બેમાં છે. પરમાત્મા બીજા કોઈ શરીરમાં આવતા નથી અને એમનું શરીર હવે ભગવાન ત્રણ આત્માને ઝીલી શકે એટલી શરીરમાં તાકાત નથી. વૈશાલીબેન, મને પ્રશ્ન છે. હા બોલો. હા, હું પૂછું ખરી ને, એટલે મને સંશય નથી પણ જાણવાની ઈચ્છા છે કે જયારે તમે અવાજ સંભળાવ્યો બાબા, જયારે બાબા બ્રહ્મા બાબામાં બાબા આવ્યા અને એ જે તમે સંભળાવ્યું એ અવાજ અને દાદીનામાં આવતા હતા એ અવાજ ડિફરન્ટ છે કે દાદીમાં બાબા આવ્યા ત્યારે એ બરાબર સંભળાતો નથી, ત્યારે પેલો નોર્મલ અવાજ લાગે છે. અને બીજો એક પ્રશ્ન એ છે કે દાદીમાં બ્રહ્મા બાબા અને બાબા બેવ કેમ આવતા? કારણ કે બ્રહ્મા બાબા, પહેલી વસ્તુ કે અવાજ કેમ બદલાય છે,
કારણ કે બ્રહ્મા બાબાની જે આત્મા છે, બ્રહ્મા બાબાનું સંપૂર્ણ શરીર છે, હજુ પણ એમનું સૂક્ષ્મ શરીર પણ છે, રાઈટ? એટલે મેસ્ક્યુલિન વોઇસ છે, રાઈટ? એટલે શિવ બાબા જયારે બ્રહ્મા બાબાના તનમાં આવતા હતા ને, ત્યારે બ્રહ્મા બાબાનું શરીર પોતાનું હતું, પોતાનો અવાજ હતો, રાઈટ? પણ જયારે શિવ બાબા અને બ્રહ્મા બાબા દાદીના તનમાં આવવાનું ચાલુ કર્યું ને, તો દાદીનો પોતાનો વોઇસ શટ ડાઉન થઈ જાય. શી ઇઝ ટોટલી સ્વિચ ઓફ, શી ઇઝ જસ્ટ બોડી, ધેટ્સ ઇટ. એટલે જે વોઇસ છે ટેક ઓવર કરે છે એ શિવ બાબા. હવે બ્રહ્મા બાબાનો વોઇસ, મેલનો વોઇસ કઈ સ્પીકર વોઇસ નથી, કારણ કે એ તો અવ્યક્ત થઈ ચુક્યા છે. એટલે એમનો માણસ જેવો ફૂલ વોઇસ છે નહીં, રાઈટ? એટલે એમનો વોઇસ સટલ વોઇસ છે, કારણ કે એ સટલ રિજનમાંથી આત્મા આવી છે. એટલે સટલ રિજનની જે આત્મા બોલે એની સ્પીડ, સટલ રિજનની સ્પીડ સ્લો છે, સટલ રિજનનો અવાજ પણ સ્લો છે, અને નોર્મલ વ્યક્તિ જેવો છે જ નહીં. એટલે ઇટ્સ લાઈક અ એકો. દાદી તો શી ઇઝ જસ્ટ બોડી સિટિંગ ધેર, એમાં દાદીનો કોઈ રોલ જ નથી, દાદી ફક્ત બોડી આપે છે. પણ બ્રહ્મા બાબા નો વોઇસ સૂક્ષ્મ વોઇસ છે, એટલે માટે એ સૂક્ષ્મ વોઇસને સાંભળવા માટે બ્રહ્મા બાબાના, શિવ બાબાનો તો પોતાનો વોઇસ જ નથી, એટલે બ્રહ્મા બાબાનો સટલ વોઇસ છે. એ સટલ વોઇસ હેવી થઈ જાય, એટલે જે આપણને સાંભળીએ એ સ્લો સ્પીડમાં હોય, અને યુ હેવ ટુ બી વેરી અટેન્ટિવ, કારણ કે દાદી છે જ નહીં, દાદી પોતાની ચેતનામાં હોતા જ નથી. તો એક પ્રશ્ન એવો પણ થયો કે જયારે તમે બતાડ્યું કે શિવ બાબા આવે છે, બ્રહ્મા બાબામાં આવ્યા, આમ તો બ્રહ્મા બાબા જોતા હશે ને કે બાબા આવ્યા. બ્રહ્મા બાબા જે છે એનું સટલ બોડી છે, બ્રહ્મા બાબાનું ફિઝિકલ બોડી નથી. એટલે એ જોતા હોય ને એવું બધું સટલ રિજનમાં ન થાય, ઈટ જસ્ટ પિક ધ સોલ એન્ડ ધે બોથ કમ ઇનસાઇડ. કારણ કે બ્રહ્મા બાબાની બોડી, બ્રહ્મા બાબાની આત્મા જે છે એ જ્ઞાન માટે ફિક્સ છે. એટલે બ્રહ્મા બાબા થ્રુ જ શિવ બાબા જ્ઞાન આપી શકે, દાદી થ્રુ ન આપી શકે. બોડી જોઈએ છે, દાદી ફક્ત બોડી આપે છે. સંગીત ને ગીત આવ્યું, ગીતા કા જ્ઞાન સુનાયે, એ જે આખું આવ્યું એની અંદર મોક્ષ નો શબ્દ મેં સાંભળ્યો, તો ખરેખર હું એકદમ સમજી નહોતી. ના, મોક્ષ મોક્ષ 100% આપણને મુક્તિ મળે છે, મોક્ષ મળતો નથી. હા, તો એમાં અચ્છા ખાલી શબ્દ તરીકે જ મોક્ષ. એ સોંગ છે ને, તો સોંગ ના શબ્દો વાપર્યા હોય, બટ ના, મુક્તિ મળતી, મુક્તિ મળે છે, મોક્ષ નથી મળતો. મુક્તિ મળે, મોક્ષ નહીં. એની અધર ક્વેશ્ચન, કન્ફ્યુઝન, ચેલેન્જ. મુક્તિ અને મોક્ષમાં શું ફેર? તમે મારા ખ્યાલથી ક્લાસમાં નહીં હો. મેં મુક્તિ અને મોક્ષમાં ફેર સમજાવેલો છે, કોઈને યાદ છે? હા બોલો, ચંદ્રાબેન બોલો. ઉપર પરમાત્માના ધામમાં જઈને વેઇટ કરવાનું હોય એ મુક્તિ છે, એટલું મને યાદ છે. અને પછી વચ્ચેનું એક છે, અને પછી આપણો આ લોક છે, પૃથ્વી. ના, પણ મુક્તિ અને મોક્ષમાં ફરક શું? મેં બતાવેલું છે, મોક્ષ એટલે નો લાઈફ ઇન ધ બોડી, શરીરમાં જન્મ લેવો જ નહીં, અને પરમધામની અંદર પોઈન્ટ ઓફ લાઇટની જેમ જ રહેવું, એને કહેવાય મોક્ષ, જે કોઈને મળતો નથી. બાબાએ કહ્યું છે, પરમાત્મા કહે છે, એક જન્મ માટે પણ તમારે નીચે તો આવવું જ પડે, એક જન્મ લેવા માટે પણ નીચે તો આવવું જ પડે. એટલે મુક્તિ, મોક્ષ કોઈને સદા માટે મળતો નથી, મુક્તિ મળે છે,
જ્યારે આત્મા આપણે પણ જ્યારે શરીર છોડી દઈશું અને જો આપણે સતયુગમાં ટ્રાન્સફર પણ થશું ને તો ટ્રાન્સફર થતા પહેલા પણ આપણે પહેલા મુક્તિધામમાં જવું જ પડશે. દેર ઇઝ નો ડાયરેક્ટ વે ટુ ગો ટુ સતયુગ. આપણે પોતાના કર્મના હિસાબે, પોતાની શ્રેષ્ઠ સ્થિતિના હિસાબે, પોતાની આત્માની ક્વોલિટીના હિસાબે આપણે મુક્ત આપણે પરમધામમાં જશું. અને જ્યારે જે પ્રમાણેની આપણી ક્વોલિટી એ પ્રમાણે જ્યારે આપણો પાર્ટ હશે ત્યાં સુધી આપણે મુક્તિધામમાં વેઇટ કરશું. જેવો પાર્ટ આવશે આપણો શરીર અને આપણો પાર્ટ ગર્ભ તૈયાર થશે ને એટલે આત્માને ગર્ભ ખેંચશે. આત્માનું શરીર તૈયાર થઈ જશે એટલે એ પ્રકૃતિ આત્માને પોતાના શરીર તરફ ખેંચશે અને આપણો જન્મ થશે જ્યાં મુક્તિ પછી, જે ટેમ્પરરી પીરિયડની મુક્તિ છે એના પછી. ક્લિયર? ક્લિયર? એની ક્વેશ્ચન? હવે કોઈ આત્માનો ટેમ્પરરી પ્લેસ એ મુક્તિ. હા, આત્માનું ટેમ્પરરી પ્લેસ જે છે એ આપણું આ કપાળની ઉપર અહીંયા. આત્માનું પરમનન્ટ ઘર જે છે એ છે મુક્તિધામ, કે જ્યાંથી આપણે આવ્યા. પણ આત્મા જે સમય માટે પૃથ્વી પર આવવા પહેલા જેટલા સમય માટે એ ત્યાં વેઇટિંગ પીરિયડમાં હોય એ એના મુક્તિનો સમય છે. પણ જેવું મુક્તિનો સમય પતી જાય અને પછી જ્યારે એ સૃષ્ટિ પર આવે અને જે આત્માઓએ આ પરમાત્માનું અવિનાશી જ્ઞાન લીધું છે એ સતયુગ ત્રેતામાં આવે એને જીવન મુક્તિ કહેવાય. જીવન મુક્તિ એટલે શું? કે શરીરમાં રહેવા છતાં પણ આપણને શરીરના ન સંબંધો ખેંચે, ન દુઃખનો અહેસાસ થાય, કશું જ ખેંચાણ ન હોય ને એને કહેવાય મુક્તિ. મુક્તિ એટલે શું? નથિંગ ઇઝ હોલ્ડિંગ યુ, કંઈ ખેંચતું નથી. અત્યારના આપણને આપણા વિચારો ખેંચે, વ્યક્તિ ખેંચે, કામ ખેંચે, બધું ખેંચે, સંસ્કાર ખેંચે, બધું નીચે ખેંચે છે ને. તમે કહો હું ભગવાન પાસે ઉપર તરવા માટે જાઉં અને આપણું સંકલ્પ અરે અરે હમણાં તો આ હમણાં ડિનર છે આ બનાવવાનું છે એ તમને નીચે ખેંચે, રાઈટ? તમે ઉડવા જાઓ નીચે કોઈ ખેંચે. એટલે આ જે ખેંચાતાણનું જીવન છે ને એને જીવન બંધન કહેવાય. મુક્તિમાં જઈએ એટલે કશું જ કઈ ખેંચતું નથી. પણ જ્યારે જીવન સંબંધમાં આવીએ ત્યારે એ સુખ હોય પણ એ ખેંચે નહીં. આપણા જીવનમાં અત્યારના પણ એવા કેટલાય સંબંધો છે, આપણને ગમે છે, આપણી ફ્રેન્ડશીપ છે, એને ફોન ન કરીએ ને તો એને ખોટું નથી લાગતું, આપણને ખોટું નથી લાગતું. ફોન કરે છે, વાત કરીએ છે, મૂકી દીધું, પતી ગયું, ઓમ શાંતિ, ખતમ. એટલે એ સંબંધ ખેંચતો નથી પણ સંબંધ છે. એને કહેવાય જીવન સંબંધ. જે સંબંધ અને જેની યાદ ખેંચે એને બંધન કહેવાય. જે તમને નીચે ખેંચે, જે વિચાર ખેંચે, જે વ્યક્તિ ખેંચે, જે તમને ઉપરથી સ્થિતિથી નીચે લઈ આવે એને કહેવાય બંધન. જે તમને ઉપર લઈ જવા માટે પ્રેરિત કરે એને કહેવાય સંબંધ. તો સંબંધ અને બંધનમાં બહુ જ ક્લિયર કટ ડિફરન્સ છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ શોભાભાઈ. હા બોલો ચંદ્રાબેન, તમે બોલો છો પણ મ્યુટ છો. યસ, આપણે જયારે એક વખત વાત કરી હતી મુક્તિ એ પરમ ધામ છે, પછી વચ્ચેનો એક ભાગ છે એનું નામ હું ભૂલી ગઈ, કે સૂક્ષ્મ વતન બાર માળનું બિલ્ડિંગ છે અને ત્યાંથી નીચે આવવાનું મન ત્યાં કરે છે. બરાબર, સૂક્ષ્મ સૂક્ષ્મ વતન જે છે ને, સૂક્ષ્મ વતન અત્યારના એટલા માટે છે, એ પણ સમજી લો કે આપણા શરીરનું, આપણી આત્મિક સ્થિતિનું એક પરફેક્ટ સ્વરૂપ છે. જે મેં તમને પહેલા પણ કીધેલું તમને યાદ હોય તો ક્લાસમાં, આપણે હંમેશા કહીએ હું આવી નથી, હું આવી નથી, હું આવી નથી, આ મારો સ્વભાવ નથી, બોલો છો રાઈટ? હું આવી નથી. લોકો જે રીતે મને જોઈ હું આવી નથી, હું આવી નથી તો કેવી છું? હું તો બહુ સારી છું, હું તો બહુ આવી છું, આવી છું, આવી છું. એટલે મને ખબર છે કે મારું એક સંપૂર્ણ સ્વરૂપ છે. અને એ દરેક આત્માનું પોતાનું સંપૂર્ણ સ્વરૂપ છે અને એ સ્વરૂપ તમારું આવાહન કરે છે સૂક્ષ્મ વતનમાં.
એટલે આપણા આ જીવનની યાત્રા આ શરીરથી લઈને સૂક્ષ્મ વતનના શરીરમાં ફિટ થવાની, અને ફિટ થવા માટે ભગવાન આપણને અહીંયા ફિટ કરે છે મુરલીથી. This is a very simplest way I can explain you. એટલે આ બધું છે ને એકદમ તમને બુદ્ધિમાં નહીં બેસે, તમે ધીરે ધીરે મોટી સાંભળશો ને એટલે થોડું 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 બેસતા થશે, કારણ કે ઇટ્સ લોસ લોટ ટુ ટેક ઇન, યુ નો, એટલે ધીમે ધીમે તમને બેસાશે. ઠીક છે, ઓમ શાંતિ. આપણે હવે 2 મિનિટ પરમાત્માની યાદમાં બેસશું. જેટલું પણ સમજી છું, સોરી, એમાંથી એક વાતનો નિશ્ચય તો છે, કે આ માર્ગ આત્મિક ઉન્નતિનો છે. મુજ આત્માની આ જ્ઞાનથી પરમાત્મા પાલના થઈ રહી છે. ઈશ્વર મને ભરી રહ્યા છે. ભગવાને મને પોતાના ખોળામાં લીધી છે. બંને હાથોથી મને થામી લીધી છે અને મને ખૂબ જ પ્રેમ કરે છે. કેટલી સારી સારી વાતો સંભળાવે છે. અને મને બાબાની વાતો સાંભળવામાં બહુ મજા આવે છે. જ્ઞાન ખરેખર અદ્ભુત છે. હવે મારા શ્વાસોના તમે સ્વામી છો પ્રભુ, અને મારા જીવનની આ હોડીની દોરી હું તમારા હાથમાં આપું છું. પ્યારે બાબા
मेरा सब कुछ समर्पण समर्पण जीवन के दाता सांसों के स्वामी ये नैया की पतवार तुमको बाबा तुझ पे अर्पण।